એન્જોય હવે આપણે ઓરવી અલ્પેશ સર જે લે એમને બધી ખબર સિરિયસ થઈ ગયું ચાલો બોલો કેતન સર રાજકોટ કોસ એકદમ મજામાં તમે જણાવશો અને લિંક આપણને ઇન્વાઇટ કરવા માટે નહોતી આપી આપણે સ્ટુડન્ટને ઇન્વાઇટ કરી શકીએ એવું કંઈ એક જ લિંક આવી છે અત્યારે અત્યારે જે છે ને લાઈવ ઝૂમની ચલો એટલે યુટ્યુબ માં આપણે કોમેન્ટ જોવી પડશે એક જ જગ્યાએ જોવા ઓકે આ તમે મળશે મળશે નીચે જ છે નીચે છે એકદમ વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે 17 જેવા મિત્રો જોડાઈ ગયા છે કેટલા 17 મારામાં તો આપણે ચાર જ બતાવીએ છીએ ના ના યુટ્યુબ માં જોવાનું સાહેબ યુટ્યુબ માં યુટ્યુબ ની લિંક છે તમારી જોડે કે લિંક છે કે યુટ્યુબ મને મોકલો લિંક છે મોકલો તો મને મોકલો હા છે 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 નમસ્કાર મિત્રો જય હિન્દ જે પણ ફ્રેન્ડ્સ જોડાયા છે સાહેબ મારો વોઇસ આવી રહ્યો છે આપને યસ એકદમ બરાબર છે ઓકે જે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એમના તમામ પ્રશ્નોના જવાબ અહીંયા જે પણ ફેકલ્ટી ઉપસ્થિત છે એ આપવાના છે પણ આપણે 2-3 મિનિટ વેઇટ કરીએ દોસ્તો જેથી બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ શકે બધાને વોઇસ આવી રહ્યો છે કમેન્ટ કરીને આન્સર આપજો કેતન સાહેબ નિહલ ખારા કરીને કોઈ છે એમનો આન્સર છે એટીડીઓ ક્યારે આવશે આ એક્ઝામ રિલેટેડ આન્સર છે કેવું સાહેબ તમે આપી શકો છો શું કહેવા માંગે છે બધા વિદ્યાર્થી મિત્રોનો એટીડીઓની પરીક્ષાની આપણે વાત કરીએ તો હાલમાં કોરોનાની પરિસ્થિતિની અંદર જ્યારે ફોન જેવા બધી એક્ઝામ લેવા ટૂંક સમયમાં લેવાની છે પણ હજુ ધીરે ધીરે આજે પરિસ્થિતિઓ કોરોનાનો આ કોરો કાળ સરકાર રાહ જોઈ રહી છે ક્યારે આ પરિસ્થિતિઓ નોર્મલ થાય તો બધા વિદ્યાર્થીઓને ભેગા કરી શકે જીપીએસસી ની અંદર તો વિદ્યાર્થીઓ ઓછા છે સામે એટીડીઓ છે બિન સચિવાલય ક્લર્ક છે એવી પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ છે અને આ બધા વિદ્યાર્થીઓને એક જગ્યાએ ભેગા કરવા અથવા તો બદલે ઉપર પરીક્ષાઓ યોજવી અત્યારે તકલીફ પાડું છે સરકારમાં પરિસ્થિતિઓ નોર્મલ થાય બધાને રસી મળી જાય પછી સરકાર આવવાની વિચારી શકે છે તો હવે ટૂંક સમય રાહ જુઓ 8 મહિના થી 9 મહિના છે ત્યાં સુધી મારું લગભગ આ પરીક્ષાઓ જો પરિસ્થિતિ નોર્મલ થઈ જશે તો યોજાઈ જશે ઓકે સાગરભાઈ શું જવાબ તમારો પ્રશ્ન શું હતો બોલો બોલો એક વાર ફરી જોવો પડશે આ એવરીવન સાગર ડીવાયસો એક્ઝામ થશે કે નહીં સાગરભાઈ એનો પણ આન્સર સેમ જ રહેશે તમારો જે પ્રશ્ન હતો જોયો અમે ઉપર સ્ક્રોલ કરીને કે તમે ડીવાયસોની એક્ઝામની વાત કરી પણ એવું નક્કી ના હોઈ શકે સરકાર આ અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે દિવસે ને દિવસે તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રહીને સરકારશ્રીના જે પણ નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ઓનલાઈન એક્ઝામ લેવાય છે કે ઓફલાઈન એક્ઝામ લેવાય છે એ ધ્યાનમાં તમારે ઓફિશિયલ નોટિફિકેશન પરથી આગળ વધવાનું રહેશે બરાબર ને સાહેબ જ્યાં પણ નોટિફિકેશન તમને મળે છે એ પ્રમાણે ચાલવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ જે પણ પ્રશ્નો છે તમારા સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્નો હોય અલ્પેશ સાહેબ છે કમ્પ્યુટરના નિષ્ણાત છે ઓકે કેવી સાહેબ છે કેતન સાહેબ છે તો તમારા પ્રશ્નો કન્ટિન્યુ કરશો વાંધો નથી
કેતન સાહેબ, કયો સબ્જેક્ટ એટીડીયુ માટે ઇમ્પોર્ટન્ટ છે? જરા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરે છે. સરની સ્ક્રીન ચોટી ગઈ હોય એવું લાગે. મારો અવાજ આવે છે? પરફેક્ટ આવે છે સર. હા સર, એ ટીડીઓ માટે કેતન સાહેબ અવાજ આવે છે મારો? યસ યસ, બરાબર, કમ્પ્લીટ છે, કમ્પ્લીટ છે. હા હા, એટીડીઓ ની એક્ઝામ માટે કઈ બુક, કયો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે એવો પ્રશ્ન છે, જરા તમે ધ્યાન દોરજો કેતન સર. અવાજ આવે છે કેવું? હા સાહેબ, આવે છે. મારો અવાજ આવે છે? પરફેક્ટ સાહેબ. તો જુઓ, એટીડીઓ નો પ્રશ્ન છે કેટલાક મિત્રોનો કે એટીડીઓ માટે કઈ બુક નો ઉપયોગ કરીશું. તો મારા વિષયની વાત કરું, ભારત નું બંધારણ છે, પંચાયતી રાજ છે, સરકારની યોજનાઓ છે, જાહેર વહીવટ છે. તો પંચાયતી રાજની અંદર મિત્રો કયા ટોપિક ઉપર વધારે ભાર આપજો? એક તો પૈસા એક્ટ આવે છે, આદિવાસી વિસ્તારોની અંદર પંચાયતોનું સંચાલન કયા એક્ટ દ્વારા થઈ રહ્યું છે, એ પૈસા એક્ટ ખૂબ મહત્વનો છે. સાથે મિત્રો, પંચાયત સિસ્ટમની અંદર અનામત, અનુસૂચિત જાતિ જનજાતિ માટે કેટલું અનામત છે, એ તમારા માટે આ વિષય આ પેપરની અંદર મહત્વનું છે. બંધારણની હું વાત કરું તો બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારોની અંદર આર્ટિકલ નંબર 15-16 મહિલાઓ અને બાળકો માટે ખાસ વ્યવસ્થાઓ, એસસી એસટી માટેની જે ખાસ વ્યવસ્થાઓ છે એ મહત્વનું છે. સાથે ભાગ 10, ભાગ 16, ભાગ 16ની હું વાત કરું તો અમુક વર્ગો માટે ખાસ જોગવાઈઓ આર્ટિકલ નંબર 330-342 સુધી, જેમાં લોકસભા વિધાનસભાનું એસસી એસટી અનામત અને 334 આર્ટિકલ જે વિધાનસભા લોકસભાનું જે એસસી એસટી અનામત છે, અત્યારે મોદી સરકારે આગળ 10 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું છે, તો એને લગતી બાબતો, તો આ બધી બાબતો બંધારણની અંદર મહત્વની છે. અનુસૂચિ 5 અને 6 એ મહત્વની છે. તો એટીડીઓની અંદર જે સમાજ કલ્યાણને લગતી બાબતો છે, ભાગ 3, ભાગ 4, ભાગ 10, ભાગ 16 અને અનુસૂચિ 5 અને 6 એ ખૂબ મહત્વનું છે. પછી યોજનાઓની વાત કરું તો આદિજાતિની સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે, એ યોજનાઓ આપણા માટે મહત્વની છે. તો સમાજ કલ્યાણ ક્ષેત્રે જે સરકારની યોજનાઓ ચાલી રહી છે એ યોજનાઓ ખૂબ મહત્વની છે પરીક્ષાની અંદર. જો સમાજ કલ્યાણમાં કેવી યોજનાઓ ચાલે છે, તો સમાજ કલ્યાણની અંદર 4x2 વામેરું યોજનાથી લઈ આપણે ધોરણ 9માં ભણતી કન્યાઓને સાયકલ, સરસ્વતી સાધન સાયકલ યોજના, મધ્યાહન ભોજન યોજનાથી આદિવાસી બાળકીઓ અને બાળકોને કુપોષણથી દૂર કરવા માટે ચાલતી વૃદ્ધ સંજીવની યોજનાઓ સુધીની તમામ યોજનાઓ મહત્વની છે. તો જે વિદ્યાર્થીઓ એટીડીઓ આપવાના છે એમને આદિજાતિ સમાજને લગતી બાબતો, એમાં એ આપણા કેતન સર સંસ્કૃતિક વારસો અને બીજા ભૂગોળની આપણે વાત કરીએ તો સાહેબ કહે છે એમના મેળાઓ છે, એમની સંસ્કૃતિ છે, એ આપણા માટે ખૂબ મહત્વની છે. તો મારા વિષયની મેં વાત કરી, કયો ટોપિક મહત્વના છે, તો આપણે સાહેબને પણ પૂછી લઈએ કે આદિજાતિ માટે બીજી કઈ બાબતો છે મહત્વની છે એટીડીઓ માટે. આદિજાતિની જે એક્ઝામ આવી રહી છે એટીડીઓ એક્ઝામ, એ એટીડીઓ એક્ઝામ માટે જો મારા સબ્જેક્ટની વાત કરું તો જિયોગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર અને ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ, આદિજાતિ જેટલા જિલ્લાઓ છે એ જિલ્લામાંથી તમને પેપરમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. જેમ કે ગુજરાતની અંદર જોવા જઉં તો 15 જેટલા જિલ્લા આદિવાસી જિલ્લાઓ છે, તો એની અંદર રહેલી તમામ ડિટેલ્સ તમને એક્ઝામમાં અવારનવાર પૂછી શકે છે. એક્ઝામ લેવાનું છે ગૌણ સેવા પસંદગી મંડળ, અને જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ એક્ઝામ લેતું હોય ત્યારે તમે કદાચ નોટિસ કર્યું હોય તો તાલુકાઓની સંખ્યા એ લોકો પૂછતા હોય છે,
કે કયો તાલુકો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે, આવા પ્રશ્નો તમને ત્યાંથી મળી શકે છે. તો એની અંદર તમારે જ્યારે એટીડીઓની એક્ઝામની તૈયારી કરો છો તો ખાસ કરીને એવા તાલુકા કરજો જે આદિવાસી વિસ્તારની અંદર આવતા હોય. જેમ કે તમને સીધો એવો પૂછી શકે છે કે નેત્રંગ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, તો તમને ખબર હોવી જોઈએ કે ભરૂચ જિલ્લાની અંદર તમને નેત્રંગ તાલુકો જોવા મળે. નસવાડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આવો પ્રશ્ન પૂછી શકે છે, તો કે છોટા ઉદેપુર જિલ્લાની અંદર આ તાલુકો આવેલો છે. એટલે તાલુકાને લગતા પ્રશ્નો તમારા એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટીડીઓની એક્ઝામ જ્યારે હશે ત્યારે જોઈ લેજો, બે કે ત્રણ તાલુકો આવા તમને જોવા મળશે એની અંદર. બીજું, એમની કલ્ચર, એમની સંસ્કૃતિ જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. જૂનું પેપર જોશો તો કલ્ચરમાંથી પ્રશ્નો બહુ ઓછા પૂછાયેલા છે, પણ જે પ્રમાણે અત્યારે જે માહોલ છે, કોઈ પણ એક્ઝામ હોય, અત્યારે તમે ક્લાસ 3 થી લઈ લો, જીપીએસસી ક્લાસ 1-2 સુધીની એક્ઝામ લઈ લો, કોઈ પણ એક્ઝામ હોય એની અંદર કલ્ચરનો પોર્શન બહુ વધારે પૂછતા જાય છે, અને એકદમ ઇઝી પ્રશ્ન નથી પૂછતા, થોડુંક ડિટેલમાં પ્રશ્ન પૂછ્યા છે. તો આ વખતે મને એવું લાગી રહ્યું છે કે તમારે આદિવાસી કલ્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની અંદર રોલ ભજવશે. જો તમે એટીડીઓની તૈયારી કરો છો તો તમારે જે છે એ આદિવાસી કલ્ચર કરવું પડશે. ગુજરાતમાં કેટલી આદિવાસી જ્ઞાતિઓ હાલમાં અવેલેબલ છે, બીજું કે ગુજરાતમાં જોવા મળતી સૌથી મોટી આદિવાસી જ્ઞાતિ કઈ છે, એ ભીલ આદિવાસી જ્ઞાતિ, તો ભીલ આદિવાસી જ્ઞાતિ વિશે તમારે ડિટેલમાં ચર્ચા કરવી પડે. એ પછી તમારે ગામિત, બીજા જે છે એ વારલી, ઘણા બધા રાઠવા આદિવાસી ગુજરાતમાં રહે છે, તો આ બધી જ જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓ વિશે તમારે જે છે ડિટેલમાં અભ્યાસ કરવો રહ્યો. તો આ બધી વસ્તુ તમારે ખાસ એટીડીઓ આધારિત તમારે જે એક્ઝામ આવી રહી છે એની ઉપર વધારે ફોકસ કરવાનો છે. એટલે એક તો જિલ્લા ઉપર ફોકસ રાખજો, જે જિલ્લા આદિવાસી જિલ્લા છે. બીજું કે તમારે ફોકસ રાખવાનું છે આદિવાસી કલ્ચર, કે જેના એ લોકોના મેળા છે, એ લોકોની રીતરિવાજ છે, વિધિ છે. બરાબર છે, હમણાં પ્રશ્ન પૂછે કે ખંધોળ પ્રથા કયા આદિવાસીમાં જોવા મળે છે, તો ગામિત આદિવાસીમાં ખંધોળ પ્રથા જોવા મળે છે. શું છે ખંધોળ પ્રથા, એ બધું તમારે જોવાનું રહેશે. એ ખાસ કરીને આદિવાસી એક્ઝામ જે છે એની અંદર ખાસ પેપરમાં પૂછાઈ શકે છે. હર્ષે, બીજા નંબરે રિસન્ટલી હમણાં સરકારે પોતાના બજેટમાં, નીતિનભાઈની સરકારમાં, એ લોકોએ વનબંધુ કલ્યાણ યોજના ફરીથી ચાલુ કરી છે, તો એના માટેની જેટલી પણ માહિતી છે એ વનબંધુ કલ્યાણ યોજના કરીને સરકારે એક પોર્ટલ બનાવેલું છે, વેબ પોર્ટલ. એ વેબ પોર્ટલના અંદર જેટલી પણ સરકારી યોજનાઓ, ખાસ કરીને આદિજાતિ વિભાગ અંતર્ગત, કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ જે છે, કમિશનર બિરસા મુંડા ભવન સેક્ટર 10, એના અંતર્ગત જેટલી પણ યોજનાઓ ચાલે છે એ બધી યોજનાઓની માહિતી તમામ વિદ્યાર્થીઓને વનબંધુ કલ્યાણ યોજના પોર્ટલ ઉપરથી મળી રહે છે, અને ડાયરેક્ટલી સોર્સ હોય છે. લાસ્ટ એડીડીયુની પરીક્ષામાં પણ જે યોજનાઓ પૂછાઈ હતી એ વનબંધુ કલ્યાણ યોજનાના જેટલા પણ પોર્ટલ ઉપરથી હતી એમાંથી પૂછાયેલી, તો એ સૌથી મોટામાં મોટો સોર્સ છે એટીડીયુની પરીક્ષા માટેની જેટલી પણ કરંટ યોજનાઓ તૈયારી કરવા માટેનો વનબંધુ કલ્યાણ યોજના, એની વેબસાઇટનું જ નામ છે, તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને મળી રહેશે. બીજા નંબરે કોમ્પ્યુટર માટે જે સબ્જેક્ટ છે એટીડીઓ માટે, એમાં થોડા માર્ક્સનું જે કોમ્પ્યુટર પૂછાય છે એ બેઝિકલી તમને જીસીઆઈટીની જેટલી પણ પરીક્ષાઓ, જેટલી પણ બુકો છે એમાંથી મોટાભાગે તૈયાર થઈ શકે એટલું સામાન્ય લેવલનું પૂછાય છે એમાં એટીડીઓ. હર્ષ સાહેબ, દોસ્તો તમે તો પેલા છે ને ગુજરાતી માટે ખાસ રેગ્યુલર ટેસ્ટ જે લેવાય છે, હું તમને બહુ સારા કોન્ફિડન્સ સાથે કહીશ, પણ આમ પેપર તમે મારા પ્રશ્નો એ બધું સર્ચ કરશો તો કન્ટેન્ટ બાબતે હું ગેરંટી લઉં છું કે મારા જે ચલાવેલી વિગતો છે ટોપિક્સની 12 પ્રશ્નો નહીં જાય. જે પણ પ્રશ્નોનો ટેસ્ટ અત્યારે કન્ટિન્યુ ચાલી રહ્યો છે ફ્રી ટેસ્ટની અંદર પણ અને પ્લસ કોર્સમાં પણ, દોસ્તો આવનારી પરીક્ષાના પેપર હું અત્યારથી કહું છું, તમે ચેક કરી શકશો પ્રશ્નોનું લેવલ, અને સેમ ટુ સેમ હમણાં જે તાજેતરની પરીક્ષાઓ લેવાની એની અંદર પણ તમે જોશો કે પ્રશ્નો ઘણા બધા બેઠા પૂછાયા છે, કેમ કે જે પણ ટોપિક હું ચલાવું છું એ ટોપિકને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બધા સાહેબો એ રીતે જ ભણાવતા હોય છે, પણ હું બહુ સારા કોન્ફિડન્સ સાથે કહીશ કે ગુજરાતી વ્યાકરણ હું જેટલું કરાવું છું એટલું કરી લો, એનાથી વિશેષ કંઈ નહીં આવે તમારે, કારણ કે પાઠ્યપુસ્તક આધારિત વધુ ભાર આપ્યો છે મેં, તો એ બાબત ઉપર ખાસ ધ્યાન રાખજો. 6-12 ધોરણ સુધી તમારી પાસે પાઠ્યપુસ્તક હોવા જોઈએ, ન હોય તો તમે એની PDF ડાઉનલોડ કરી શકો છો સારા મિત્ર નામની એપ્લિકેશનમાંથી, કોઈ પણ જગ્યાએથી તમને PDF મળી રહેશે, બુક મળે છે તો વધારે સારું. એની અંદર જે પણ ડિટેલ છે ગ્રામાટિકલ બાબતો, ગ્રામર એની અંદર, ધારો કે છંદ, સમાસ, અલંકાર, એ બધું એની અંદરથી જોવાનું રાખો, વધુ પડતું એક્ઝામ કે તમને અંદર જોવા મળશે કે એક્ઝામ્પલ સીધે સીધા પાઠ્યપુસ્તકમાંથી હોય છે. ઓકે, અને મારા પ્રશ્નોનો ટેસ્ટ પણ તમે જોતા રહેશો તો એની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો તમને કવર થઈ જશે. તો આ રીતે આગળ વધો, અત્યારથી તૈયારી કરો, કારણ કે સમય મળ્યો છે, કોરોનાનો કપરો કાઢશે, પણ આપણે એને પોઝિટિવ લઈને આગળ વધો.
કે બહાર નીકળવું નથી પણ તૈયારી ઉપર વધારે ભાર આપો. અનએકેડેમી બેસ્ટ પ્લેટફોર્મ છે કે જે અત્યારે આવી રીતે આટલું સરસ મજાનું ગાઈડન્સ પૂરું પાડે છે તમને આટલું સરસ મજાનું સસ્તામાં. કેમ સાહેબ, કેતન સાહેબ, હે ખાલી બહાર નાસ્તો કરવા જાઓ તમે, દાબેલી ખાઓ ને વડાપાઉં, એટલામાં તો તમે તમારે ઘરે બેઠીને સાહેબ, અલ્પેશ સાહેબ શું કેવું છે તમારે? 100% સાહેબ, 100% જય ભવાની વડાપાઉં ખાઉં તમને, એટલામાં તો તમે ઘરે બેસીને સરસ મજાની તૈયારી કરી શકો છો. એટલે દોસ્તો બહુ એ કહું છું તમને, ખોટા 25,000 હું કેમ પૈસા ખર્ચો છો યાર? 25,000 ખર્ચો તો અમને હસવું આવે, આ બધા સાહેબો હસવું આવે બોલ. 25,000 ખર્ચવાની જરૂર નથી તમારે. બેઠા બેઠા 5,000 રૂપિયાનું 6,000 રૂપિયામાં એક વર્ષનું લઈ લો પેકેજ, અને તમે તમારે 10 વખત જોવો ને કે ભાઈ ભણાય ભણે 10 વખત ભણવાનું, હું વાંધો હે અલ્પેશ સાહેબ નું કોમ્પ્યુટર 10 વખત ભણવાનું, એક વર્ષમાં તમે 10 વખત શીખી જાઓ. શું કેવું સાહેબ? 100% સાહેબ. ખોટા પૈસા ના બગાડો, આખે આખું કન્ટેન્ટ મળે છે, બધાની પીડીએફ્સ મળે છે તમને, સરસ રીતે તૈયારી કરો. બી ફ્રેન્ડલી કહીએ છીએ દોસ્તો, સરસ તૈયારી કરવાનો આ મોકો છે, ઘરે બેઠા આપે છે, પીડીએફ તમને ડાઉનલોડ કરવા મળે છે. બીજું જોઈએ શું, બધા સાહેબોની મહેનત તમને મળી જાય છે, બધું ડાઉનલોડ કરો ને શાંતિથી વાંચો બધું. આવનારી એક્ઝામની માટે થોડી માહિતી આપો. હા, અનએકેડમી ગુજરાત, ઓકે. આવનારી એક્ઝામ્સ તમે નોટિફિકેશન દ્વારા જોઈ શકો છો દોસ્તો, બધી એક્ઝામ તમારી સામે જ છે. બિનસચિવાલયની પરીક્ષા પણ ગમે ત્યારે લેવાઈ શકે. સરકારશ્રીને આ વાતાવરણ જે કોરોનાનો કપરો કાઢશે એ જ્યારે પણ પરિસ્થિતિ શાંત લાગશે ત્યારે ગોઠવી શકે છે. એટલે પરીક્ષા ક્યારે આવશે એને ધ્યાનમાં ન રાખતા તૈયારી વધારે ધ્યાન આપશો એવું મારું કહેવું છે. યસ, અન્ય સાહેબો જે પ્રમાણે આગળ વધે. તૈયારી સાહેબ, પરીક્ષા ક્યારે ને એ ઇમ્પોર્ટન્ટ નથી. જો સરકાર આવતીકાલે એક્ઝામ છે તો આપણે શું તૈયાર છીએ, આ વિદ્યાર્થી આ મગજમાં વિચારવાનું છે, બરોબર છે? જો આવતા મહિને એક્ઝામ આવે છે તો શું આપણે પ્રિપેર છીએ કે નહીં? એક્ઝામ સાહેબ ગમે ત્યારે સરકાર લઈ શકે છે, આ કોરોનાનો થોડો સમયગાળો ગયો, નહીંતર મે જૂન મહિના સુધીમાં કહેવાતું કે બિનસચિવાલય આવી જશે, બરાબર છે? જો મે જૂનમાં બિનસચિવાલય આવે છે તો શું આપણે તૈયાર છીએ, હા કે ના, એ વિદ્યાર્થીઓ. એટલે આ રીતના જે છે એ તૈયારી સતત જે વિદ્યાર્થીની હશે એ વિદ્યાર્થીને જે છે વધારે બેનિફિટ થશે. પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે તો એ પરીક્ષા આજ નહીં તો આવતીકાલે, આવતીકાલ નહીં તો પરમ દિવસે ગમે ત્યારે લેવાની છે, તો ગમે ત્યારે ટૂંક સમયમાં લેવાય પણ આપણે તૈયાર હોવા જોઈએ. એટલે પરીક્ષા ક્યારે આવશે ને એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ પરીક્ષા આવે ત્યારે આપણે એ ક્રેક કરવા માટે અવેલેબલ છીએ કે નહીં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક બે મિત્રો પૂછે છે, એક મિત્ર એવું કહે છે ક્યારથી બેચ શરૂ થાય? મિત્રો, અનએકેડમી ઉપર તો દર 2-3 દિવસે નવી નવી બેચ શરૂ થતી જ હોય છે, તો ફટાફટ જેમને હજુ પ્લસ નથી લીધું એ પ્લસ સબસ્ક્રાઈબ કરીને અહીંયા જોઈન થઈ શકે છે. અને બીજો મિત્ર એવું પૂછે છે, સાહેબ મેં પ્લસ સબસ્ક્રાઈબ કર્યું છે અને કોન્સ્ટિટ્યુશન તો ક્યારથી શરૂ થાય છે? તો કાલથી મારો કોર્સ શરૂ થઈ રહ્યો છે ટેકટાક માટેનો, ક્વોલિટીનો, તો તમે એમાં જોઈન થઈ શકો છો, બધામાં સેમ જ રહેવાનું છે. તો ટેકટાક માટેનો કાલથી કન્સ્ટિટ્યુશનનો કોર્સ શરૂ થઈ રહ્યો છે, આપ જોઈન થઈ શકો છો. બીજો એક સંપૂર્ણ કરીને કોર્સ નવો ચાલુ થઈ રહ્યો છે જે ક્લાસ 3 માટે છે. બેઝિકલી અનએકેડેમી ઉપર જીપીએસસીની સાથે સાથે હવે ક્લાસ 3 માટે પણ ફાઉન્ડેશન કોર્સ ચાલુ થઈ રહ્યો છે કે જેના અંદર ગુજરાતના સૌથી સારામાં સારા ફેકલ્ટી તમને એક ઓનલાઈન પ્લેટફોર્મ પર મળશે, કે જેના અંદર કેયુર સર છે જે તમને પોલિટી ભણાવવાના છે, કેતન સર છે જિયોગ્રાફી ભણાવશે, ચિંતન જાણી સાહેબ છે એ તમને જનરલ સાયન્સ છે, હવે ગુજરાતી માટેના જોરદાર ફેકલ્ટી એવા અમારા હર્ષ સાહેબ છે કોમ્પ્યુટરમાં હું છું, બરાબર. પછી સોનક સાહેબ છે જે ઇંગ્લિશ ભણાવશે, ભવ્ય મેમ છે એ આર્ટ એન્ડ કલ્ચર ભણાવશે, હર્ષલ જૈન સાહેબ છે અને કુણાલ બોચિયા સાહેબ છે જે મેથ્સ ભણાવશે. તો તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ કરીને કોમ્પ્રિહેન્સિવ કોર્સ ચાલુ થવા જઈ રહ્યો છે જે આવતીકાલથી ચાલુ થવાનો છે, કે જેના માટેની બેચ 2 નંબરની કાલથી ચાલુ થવાનું છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ કોરોનાના કપરાકારમાં ઘરે બેઠા બેઠા, કારણ કે ઓફલાઈન ક્લાસીસ તો બંધ જ છે, અને ઘરે બેઠા બેઠા તૈયારી કરવા માગતા હોય અને એમની તૈયારીને જોરદાર એક પરફેક્ટ પ્રોફેશનલ ટચ આપવા માગતા હોય તો એ લોકોએ વિચાર્યા વગર અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લઈ લેવું જોઈએ, મારી અંગત એઝ અ એડ્યુકેટર તરીકેની સલાહ છે. એપીડી મામલતદારની પરીક્ષા એટેમ્પ્ટ કરતી વખતે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એના માટે દોસ્તો પહેલાં તો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એટલે તમને ખબર જ હશે કે પહેલાં તો પરીક્ષા લેવાય તો કેટલો સમય. જસ્ટ મિનિટ સર, મારો વોઇસ આવે છે? યસ સર, કમ્પ્લીટ છે, મિનિમાઇઝ થઈ ગયું. અચ્છા,
હા, તો જે પ્રમાણેની તૈયારી તમે કરી રહ્યા છો દોસ્તો, તો શરૂઆતમાં તો બધા સબ્જેક્ટ્સને ન્યાય આપી દો, પછી પરીક્ષાની અંદર તમે પેપર અગાઉ આપ્યા છે તો તમને ટાઈમ મેનેજમેન્ટની ખબર જ હશે, ઓફલાઈન એક્ઝામ લેવાની છે એ પાકું છે, પણ કદાચ સરકારશ્રીના જેવા નિયમ અને હવે વાતાવરણ જોતા કદાચ ઓનલાઈન એક્ઝામ પણ લેવાઈ શકે એવું બની શકે, તો ટાઈમ મેનેજમેન્ટ વાંચવાનું અત્યારે ખાસ ટાઈમ મેનેજમેન્ટ સેટ કરો, 6 થી 7 કલાકનું સારું રીડિંગ હોવું જોઈએ, 6 થી 7 કલાકનું સારું રીડિંગ એટલે એની અંદર પછી મોબાઈલ સાથે લઈને બેસો ને પછી 10 કલાક વાંચો એનો કોઈ મતલબ રહેતો નથી, એના કરતાં 5-6 કલાકનું સારું રીડિંગ કરો તો વધારે સારું રહેશે, મોબાઈલને સાઈડમાં રાખીને. સર, ટેટટાટ માટે કોન્સ્ટિટ્યુશન પ્લસ લેક્ચરનો ટાઈમિંગ શું? ભાઈ કેવું સાહેબ, ટાઈમિંગ શું રહેશે? અમારે 8 વાગે કાલથી સવારે શરૂ થાય છે, જે મિત્રોએ પ્લસ સબસ્ક્રાઈબ કર્યું છે કાલે ટેટટાટ માટે સવારે 8 વાગે પ્રશ્ન શરૂ થઈ ગયું છે, તો જે મિત્રોએ પ્લસ સબસ્ક્રાઈબ કર્યું છે એમના માટે ખાસ, અને જેમને હજુ બાકી છે તો આજે સબસ્ક્રાઈબ કરીને તમે કાલથી જોડાઈ શકો છો એની અંદર, અને બધા જ ફેકલ્ટીનો લાભ એક જ ખર્ચમાં મળશે, જેટલી પણ બેચો આવશે એ જોઈ શકશો, જૂનું રેકોર્ડિંગ એ જોઈ શકશો, એટલે એવું નહીં કે ખાલી કન્સ્ટિટ્યુશન જ જોઈ શકશો, બધા જ અમારા ફેકલ્ટી મિત્રો એમાં 400 તમારી સામે છે, આ બધા જ સાહેબનો તમને લાભ મળશે, અને જૂનું રેકોર્ડિંગ જોઈ શકશો. અને મિત્રો, આ પ્લેટફોર્મ એવું છે કે તમે લાઈવમાં ધારો કે બહાર ગયા છો, મેરેજમાં ગયા છો, કોઈ જગા સમજીના ઘરે ગયા છો, રહી ગયું લેક્ચર, તો તમે રેકોર્ડિંગ એ જોઈ શકશો, આ ફાયદો છે મિત્રો. ઓફલાઈનમાં ગયા લેક્ચર રહી ગયું તો ફરીથી ના ચાલે, ફોરેસ્ટ માટે જો તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો ખાસ તો તમારે તમારી ફિઝિકલ ટેસ્ટ ઉપર ખાસ પહેલા વર્ક કરવું પડશે, કારણ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જે છે તમે ધારો એટલું સહેલું નથી. જો તમે ગ્રાઉન્ડ પાસ કરી લ્યો છો તો એક્ઝામ પાસ કરવી એટલી બધી જે છે અઘરી નથી, કારણ કે ફોરેસ્ટની અંદર જે છે એ 200 માર્કનું પેપર આવશે, 200 માર્કના પેપરની અંદર પ્રશ્નો હશે 100 પ્રશ્ન, 100 માર્ક પ્રશ્નની વેલ્યુ, એક પ્રશ્નની વેલ્યુ 2 માર્ક છે, એટલે ઇન શોર્ટ તમને 50 પ્રશ્નો આવડે છે તો 50 પ્રશ્નોમાંથી તમે 100 માર્ક આરામથી લાવી શકો છો. જનરલી એનું મેરિટ 120-130 આજુબાજુ રહેતું હોય છે, પણ પ્રશ્ન એકદમ ઇઝી હોય છે, બરાબર છે. બીજું કે જનરલી હમણાં જે કરંટ અફેર્સ ચાલતું એના રિલેટેડ પ્રશ્નો, અને ખાસ કરીને પર્યાવરણ ખાતાની એક બુક આવે છે વન્યજીવ પ્રશ્ન મંચ, વન્યજીવ પ્રશ્ન મંચ જે છે એ ફોરેસ્ટ ખાતાની જે છે વેબસાઇટ છે એની ઉપરથી તમને મળી રહેશે, લગભગ 70 કે 80 પેજની બુક છે, બધા જ વન લાઇનર પ્રશ્નો છે, અને આ બુક તમે ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કઢાવી લેશો અને 4 વખત આ બુકને રીડ કરશો તો લગભગ પર્યાવરણ લગતું તમને કંઈ જે છે એ બીજું કંઈ રીડ કરવું પડશે નહીં. ખાસ કરીને જેટલા લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે, હજી કહું છું કે ગ્રાઉન્ડ ઉપર ફોકસ વધારે રાખજો, કારણ કે એની અંદર એક જ દિવસની અંદર તમારે 1600 મીટર એટલે કે 4 રાઉન્ડ દોડવાના હોય છે, એના પછી તમારે જે છે 4.5 ફૂટ ઊંચો કૂદકો લગાવવાનો હોય છે, 15 ફૂટ લાંબો કૂદકો લગાવવાનો હોય છે, તમારે જે છે ઓછામાં ઓછા 8 પુલઅપ્સ કરવાના હોય છે, અને ત્યાંથી આગળ વધશો એટલે લાસ્ટ રાઉન્ડ આવશે, લાસ્ટ રાઉન્ડની અંદર તમારે 18 ફૂટ રસ્સો ચડવાનો છે, ગાંઠ વગરનો રસ્સો આવશે એ તમારે ચડવાનો છે, આટલું હાર્ડ ગ્રાઉન્ડ જે તમારે આર્મી લેવલનું ગ્રાઉન્ડ છે એવું ગ્રાઉન્ડ તમારે આવશે, એ ગ્રાઉન્ડ જો તમે કમ્પ્લીટ કરી લ્યો છો તો તમારે જે છે લેખિત એક્ઝામ ખાસ એટલી બધી અઘરી હોતું નથી. એટલે ખાસ જે લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે એ લોકો ગ્રાઉન્ડ ઉપર ફોકસ રાખો, જે છે લેખિત પરીક્ષા એકદમ ઇઝી હોય છે, જે આરામથી પાસ થઈ જતી હોય છે. હર્ષે ફન એકેડેમી ગુજરાત નો એક પ્રશ્ન છે કે બંધારણ યાદ રાખવા માટે કોઈ ટ્રીપ આપજો. તો હવે મિત્રો, એના માટે આ ઝૂમ મીટિંગ છે આપણી, એના માટે તમારે લેક્ચર જોવા પડશે. આપણે જે ફ્રી લેક્ચર પણ ચાલે છે અને પ્લસમાં પણ તમે જોઈન થઈ શકો છો, તો તમે એક વખત ફ્રી લેક્ચર જુઓ, બધા ઘણા બધા ફેકલ્ટીઓ છે આપણી પાસે, તો બધાના લેક્ચર જુઓ, તમે તમારી જે મહેનત છે એ ઘણી બધી ઓછી થઈ જશે. તમે જે 2 કલાકમાં કરો છો અહીં લેક્ચર જોયા પછી એ વસ્તુ 10 કે 15 મિનિટમાં પતી જશે. તમારો
મહત્તમ સમય લેક્ચર જોયા પછીનો બચી જશે. લેક્ચર મહત્વ શું છે કે તમારી કઈ રીતે યાદ રાખવું. શોર્ટકટ રાષ્ટ્રપતિ છે, આપણને અત્યાર સુધી 14 રાષ્ટ્રપતિ મળ્યા, તો 14 રાષ્ટ્રપતિ કઈ રીતે યાદ રાખવાના છે, ભારતના વડાપ્રધાનોને કઈ રીતે યાદ રાખવાના છે, કોના સમયમાં શું ઘટનાઓ બની છે એ કઈ રીતે યાદ રાખીશું. તો એના માટે મિત્રો તમે એક વખત લેક્ચર જુઓ, તમે પ્રી લેક્ચર જોઈ શકો છો, આપણા પ્લસ લેક્ચર પણ છે બધા ફેકલ્ટીના. તો મિત્રો જે તમે 5 કલાક પગાડો છો એ અહીંયા 15 મિનિટ માં બની જશે, અને એકવાર લેક્ચર ભરશો તો તમારી મહેનત લગભગ ઘણી બધી ઓછી થઈ જશે. તો એના માટે તમારે અહીંયા આપણા પ્લેટફોર્મ ઉપર તમે જો એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી હોય, યુટ્યુબ ઉપર જોતા હોય, તો પહેલાં તો પ્લે સ્ટોરની અંદર જઈ અને એકેડેમી લર્નિંગ એપ ઇન્સ્ટોલ કરજો, એમાં જીપીએસસીમાં જજો, એમાં તમે આ બધા ફેકલ્ટીના લેક્ચર પણ જોઈ શકો છો, ફ્રી લેક્ચર પણ જોઈ શકો છો. તો એનો લાભ મળશે, એનો ઘણો બધો લાભ તમને મળશે અને તમારા બધા પ્રશ્નો મોટા ભાગે ક્લિયર થઈ જશે. સાગરભાઈનો પ્રશ્ન હતો કે તૈયારી જોબ સાથે કેવી રીતે કરવી. સાહેબ અવાજ આવી રહ્યો છે ને બધા સાહેબ મને મારો? યસ યસ, ખબર આવે છે. તો દોસ્તો છે ને, તૈયારી જોબ સાથે કરવી હોય તો ધારો કે મારો વિષય છે સાહેબનો વિષય છે, કેતન સાહેબનો, અલ્પેશ સાહેબનો, કેવું સાહેબનો, તો જે જે વિષયો છે એની અંદર અમુક ટોપિક્સ એવા હોય છે કે તમે જોબની સાથે સાથે અમુક બાબતો એવી છે કે જે ફિક્સ પૂછાવાની જ હોય. ધારો કે મારી વાત કરું તો છંદની ગણ રચનાઓ હોય તો ગણ રચના ક્યારે બદલાવાની નથી, બરાબર છે ને? અમુક ટોપિક તમે લઈ લો તો ટોપિકના અમુક અમુક જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ ક્યારે બદલાવાના નથી, તો એ તમે એક નાની એવી ચિઠ્ઠીમાં લખીને જાઓ જોબમાં, બરાબર. મતલબ વોલપેપર પણ સેટ કરી શકો છો. તો તમને જ્યાં જ્યાં સમય મળે છે, તમે જમવાનો સમય છે તમારો, ઓકે, જ્યાં પણ તમે ફ્રી થાવ છો ત્યાં તમારી નજર સામે એ ધારો કે છંદ છે તો છંદની ગણ રચનાઓ આવે છે. તમે રોજે એવું નક્કી કરો છો મારે આજે 10 અલંકારની વ્યાખ્યાઓ તૈયાર કરવી છે, તો એ તૈયાર કરી દો. તો તૈયારી કરવાની એક ચોક્કસ રીત હોય, એ રીત પ્રમાણે ચાલવાનું છે દોસ્તો. સમયનો સદુપયોગ કરો. જુઓ, તમારે આપણી પરિસ્થિતિ એવી છે કે ભાઈ જોબ કરવી પડે એવી છે, તો એમાં કશું ખોટું નથી, એમાં હિંમત હારવાની નથી. મેં એવા વિદ્યાર્થીઓ પણ સાહેબ જોયા છે કે બે જોબ કરતા હોય, મતલબ ઘણી ટોમેટો કે ગમે તેવી કંપનીમાં જોબ કરતા હોય, મતલબ આવી બધી કામ આવી કામગીરી કરવા સાથે સાથે એ લોકો તૈયારી કરે છે. તો દોસ્તો એમના માટે તો હું ખાસ કહીશ, ખોટા પૈસા બગાડો નહીં મમ્મી પપ્પાના. અનએકેડમી બેસ્ટ પ્લેટફોર્મ છે મારી દ્રષ્ટિએ. ખોટા પૈસા ના બગાડો વિદ્યાર્થીઓ. અમારા પૈસા, અમે જેટલા આ જે પણ ફેકલ્ટી છે અમારા અનુભવને આધારે કહીએ છીએ, સરસ રીતે તમે તૈયારી કરી શકશો, ઓકે. ઘરે બેઠા બેઠા વાંચી શકો છો. જોબવાળા મિત્રો માટે તો બેસ્ટ પ્લેટફોર્મ છે. સમય મળ્યો છે, જમતી વખતે મોબાઈલ ચાલુ કરી દો, રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર જોઈ શકો છો. કમ્પ્યુટરનું લેક્ચર જોવાનું બાકી છે સાહેબનું, તો લેક્ચર ઓપન કરો, સાહેબ તમારી સામે આવી જશે, ઓકે. બેસ્ટ રીતે તૈયારી કરી શકો છો, એની PDF ડાઉનલોડ કરી દો, ઓકે. મટીરિયલ તમને ત્યાં ના ત્યાં મળી જાય છે, અને જેટલું મટીરિયલ અમે બધા આપવાના છીએ, અમારી સારામાં સારી મહેનત તમને આપી રહ્યા છીએ, સમજો. એવું નથી કે નોર્મલ વિગતો સીધે સીધી અપલોડ કરીને તમને આપી દીધી છે, જેટલું બને એટલું સારું તમને આપવાનું પ્રયત્ન કર્યો છે. તો જોબની સાથે સાથે જે મિત્રોને તૈયારી કરવી છે, એ મિત્રો તમે જુઓ, જરૂરિયાત છે તો જોબ કરો, વાંધો નથી. નથી જરૂરિયાત તો જોબ છોડી દો, તૈયારી કરો, ઓકે. અને પૂરેપૂરો સમય આપો, પોતાની જાતને છેતરતા નહીં. બસ વાંચવું છે તો દિલથી વાંચો, બાકી છોડી દો, ઓકે. વાંચવું છે તો દિલથી વાંચો, બાકી છોડી દો, આ યાદ રાખજો, ઓકે. તૈયારી કરવી છે દિલથી કરવાની, બાકી નહીં કરવાની. અને અનએકેડમી હજુ પણ કહું છું, અમે ભણાઈએ છીએ એટલે નહીં, પણ આ અમારા અનુભવને આધારે કહીએ છીએ કે દોસ્તો ઘરે બેઠા તૈયારી કરવી છે, કોઈ પણ જાતનું રિસ્ક નથી લેવું. તો નોર્મલ ફીસ છે એ ફીસ પે કરીને અનએકેડમી સાથે પ્લસ કોર્સમાં જોડાઈ જાઓ. અને હવે કાલે જ રિસેન્ટલી સાહેબને કીધું કે સંપૂર્ણ નામનો કોર્સ શરૂ થઈ રહ્યો છે. અને જો આ કોર્સની અંદર ધારો કે હું ગુજરાતી ભણાવવાનો છું, સાહેબ કમ્પ્યુટર ભણાવવાના છે, સાહેબ જીઓગ્રાફી ભણાવવાના છે, કેવું સાહેબ છે પોલિટી ભણાવવાના છે, તો વિષયો જે છે એ ધારો કે બીજી એક્ઝામમાં કામ લાગવાના છે, ટેટ પેટની તૈયારી કરો છો, તો એની અંદર પણ બધું એક જ આવવાનું છે, કશું નવું આવવાનું નથી. એટલે ધ્યાનમાં રાખો, તૈયારી કરવી છે, મસ્ત રીતે કરો. હજુ તો સમય છે તમારી પાસે, કોરોનાનો સમય ખરાબ ચાલી રહ્યો છે, સમય ભગવાને આવો ખરાબ આપ્યો છે એનો ભગવાન અત્યારે જાણતા હશે, પણ આપણે એ સમયનો પોઝિટિવ વેમાં લઈને એનો સદુપયોગ કરીએ અને સરસ રીતે તૈયારી કરીએ. યસ સર. એક મિત્રનો પ્રશ્ન છે કે સર પ્લસની ફી કેટલી છે અને એમાં બધા સબ્જેક્ટ આવી જશે? તો મિત્ર આપણે અહીંયા પ્લસની અંદર તમે 1 મહિનો, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિના માટે પ્લસ સબસ્ક્રાઈબ કરી શકો છો, જેમાં અનએકેડમી પ્લસની અંદર જેટલી પણ ફેકલ્ટીઓ છે એ બધાનો તમને લાભ મળશે, જેમાં તમે જૂનું રેકોર્ડિંગ જોઈ શકશો, નવા ભવિષ્યની અંદર જે પણ બેચો આવી રહી છે, જે પણ કોર્સ આવી રહ્યા છે, એ બધાનો મિત્રો તમને લાભ મળવાનો છે.
એટલે એક જ ખર્ચમાં બધા જ સબ્જેક્ટો એની અંદર આવી જશે, જેમાં 24 મહિનાનું 8400 અને એમાં પણ 10% ઓફ તમને મળે છે. તો તમે મિત્રો અનએકેડમી લર્નિંગ એપ ઉપર ચલાવી જાઓ અને એની અંદર વિડીયો ફ્રી વિડીયો છે, પછી જો તમને એ યોગ્ય લાગે છે તો તમે પ્લસ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને એમાં જુદા ભાવ છે, એક મહિનાના 1400 છે ત્યાંથી લઈ 2 વર્ષ સુધી છે 8400. તો તમને જે યોગ્ય લાગે એ સમય મર્યાદાનું તમે અહીંયા પ્લાન લઈ શકો છો અને જોડાઈ શકો છો. કેતન સાહેબ, તમારા માટે એક પ્રશ્ન છે. યસ સર. ઉગોના નકશા તૈયાર કરવામાં ઘણા મિત્રોને મુશ્કેલી પડે છે, તમારા મત મુજબ શું કરવું જોઈએ અને કેવી રીતે આગળ વધવું જોઈએ? સિમ્પલ, જેટલા લોકોને ગુજરાતની ભૂગોળમાં જ્યાં સુધી નકશો માઇન્ડમાં ક્લિયર નહીં હોય ત્યાં સુધી થોડી તકલીફ પડતી હોય છે. જો વિદ્યાર્થીઓના ઘણા બધા વિદ્યાર્થીઓના સેમ જ પ્રશ્ન હોય છે, તો મારો પર્સનલ અનુભવ છે અને હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહું છું કે જ્યારે સમય મળે છે ત્યારે ગુજરાત તો ખાલી અત્યારે ગુજરાતનું એક્ઝામ્પલ આપી તમને સમજાવું છું, એવી જ રીતના ઇન્ડિયન, એવી રીતના વર્લ્ડ. ગુજરાતના નકશો તમને એકદમ મગજમાં ક્લિયર કટ હોવો જોઈએ. આ કેવી રીતના થશે? તો જ્યારે તમને સમય મળે છે ત્યારે તમે એ ગુજરાતનો નકશો જુઓ, બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, ખાલી નકશો જુઓ. નકશો જોઈને વિચારો કે આ જિલ્લો અહીંયા છે, એની બાજુમાં આ જિલ્લો અહીંયા છે, એની બાજુ આ જિલ્લો અહીંયા છે. એટલે તમે એને પ્રમાણે અલગ અલગ પ્રમાણે ખાલી નકશાને 2-3 વખત 10-15 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન કરો. ઓબ્ઝર્વેશન થઈ જાય છે એટલે પછી તમે યાદ રાખવાની ટ્રાય કરો કે ભાઈ પહેલાં ઉપર કચ્છ જિલ્લો હતો, એની બાજુમાં અહીંયા બનાસકાંઠા છે, એની બાજુમાં જાઓ તો સાબરકાંઠા છે, એ બંનેની એક્ઝેક્ટ નીચે જાઓ તો મહેસાણા, ગાંધીનગર અને પાટણ જેવા જિલ્લા જોવા મળે છે, આ બાજુ જાઓ છો તો અરવલ્લી જોવા મળે છે, એની નીચે મહીસાગર છે. આ બધા જિલ્લા તમને ક્યારે આવડશે? જ્યારે તમે પ્રોપર ઓબ્ઝર્વેશન કરેલું હશે ત્યારે. ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હોય છે કે સાહેબ તમારી પાસે અવેલેબલ નકશા હોય તો અમને સેન્ડ કરો. હું નકશા સેન્ડ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ તમે પોતાની જાતે જો નકશાની મહેનત કરેલી હશે તો તમને એ સૌથી વધુ બેનિફિટ થઈ શકે છે. કારણ કે નકશો એક એવી વસ્તુ છે જ્યાં સુધી તમારા માઇન્ડમાં પિક્ચર ક્લિયર નથી ત્યાં સુધી એ વસ્તુ આગળ ન વધી શકાય. જેમ કે ગુજરાતનો નકશો જોઈએ છે તો આખો નકશો તમે જુઓ, ઓબ્ઝર્વેશન કરો, ક્યારેક 1.5 કલાક સુધી નકશો લઈને બેસો તો ખરા. એ નકશો લઈને બેસો, એની ઉપરથી ફરતી બોર્ડર જુઓ કે આ બાજુ કયો જિલ્લો છે, નીચે દક્ષિણમાં સાઉથમાં કયો જિલ્લો છે, એ બધા જિલ્લા સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા છે એને મેપિંગ કરો. પછી એ જ નકશો તમારી સામે લો, એક નાનો નકશો, બ્લેન્ક નકશો લઈને એની અંદર તમારી જાતે નકશાના જિલ્લાના નામ તમે ફિલઅપ કરો. આવી રીતના કરવાથી તમને જે છે 2-3 ફાયદા થશે. જો ક્લાસ 3ની તૈયારી કરો છો તો એક બોર્ડરવાળો પ્રશ્ન ડેફિનેટલી પૂછાય છે, એ પ્રશ્ન તમે ઇઝીલી ક્રેક કરી શકશો. બરાબર છે કે કયા જિલ્લાને કયા જિલ્લાની બોર્ડર સ્પર્શ કરતી નથી? આ પ્રશ્નનો જવાબ દુનિયાની કોઈ ફેકલ્ટી ના સમજાવી શકે, કારણ કે 33 જિલ્લા છે. 33 જિલ્લાને એક જિલ્લાને 6-6, 7-7 જિલ્લાની બોર્ડર સ્પર્શ કરતી હશે. 7-7 જિલ્લા તમે યાદ રાખશો? ના યાદ રાખવાના હોય, તમારે એલિમિનેશન પદ્ધતિથી જવાનું હોય. અને ક્યારે જઈ શકો? જ્યારે તમને જે છે એક જિલ્લાનું ઓબ્ઝર્વેશન કરેલું હોય, નકશો તમારી સામે હોય કે અચ્છા આ જિલ્લો છે એની ફરતે આટલા આટલા જિલ્લા છે, તો એ પ્રમાણે કરીને તમારે જે છે એને ઓબ્ઝર્વેશન કરવું પડશે. અને જ્યારે ક્લાસ 3ની તૈયારી કરો છો, 1-2 પ્રશ્ન અવારનવાર પૂછાય છે, તો આના માટે તમારે જાતે નકશો લઈને બેસવું પડશે, કોરા નકશા ઉપર ફિલઅપ કરવું પડશે, અને આખે આખો નકશો તમારે આવી રીતના જ યાદ રાખશો તો તમને વધારે બેનિફિટ થશે. માર્કેટમાં ઘણા બધા નકશા અવેલેબલ છે પણ એનો કોઈ મતલબ નથી. તમે તમારી જાતેનો નકશો તમે જાતે તૈયાર કરો, એ તમને વધારે અનુકૂળ થશે. હર સાહેબ, ધવલભાઈનો એક પ્રશ્ન છે. અલ્પેશ સાહેબ, તમે જો એમની સાથે ચર્ચા કરો. સર, મેં હજુ અત્યારે તૈયારી શરૂ કરી છે. બીજા ઘણા લોકો એવા છે કે જેઓ ઘણા વર્ષોથી તૈયારી કરે છે, અને એ બધા સામે હું પાસ થઈ શકું કે કેમ, અથવા ના થઈ શકું? આ કોમન પ્રશ્ન છે. અલ્પેશ સાહેબ, એક આના માટે તમે એમને મોટિવેટ થોડાક કરો. જો ધવલભાઈ, ઘણા બધા વિદ્યાર્થી હોય છે કે જે પરીક્ષાની તૈયારી ઘણા વર્ષોથી કરતા હોય. કદાચ તમે લાઇબ્રેરી જોઈન કરી હોય તો ત્યાં કદાચ લાઇબ્રેરીમાં એવા મહાનુભાવો તમને જોવા મળશે કે જે લોકો તમે જશો એટલે ઘણા લોકો ડિમોટિવેટ કરશે કે આ છોકરો 2 વર્ષથી તૈયારી કરે છે, 3 વર્ષથી પીએસઆઈની તૈયારી કરે છે, બરાબર છે, ખાલી ગઈ પરીક્ષામાં 1 માર્ક્સે રહી ગયેલો, રનિંગમાં ખાલી થોડા માર્ક્સે રહી ગયેલો.
એટલે એવા વિદ્યાર્થીઓને જોઈને આપણે ડિમોટિવેટ ઘણા લોકો કરશે, કદાચ એવા બી હશે કે ઘણા લોકોએ તો એ લોકોના નામ પાડી દીધા હશે કે આ પીએસઆઈ સાહેબ છે, આ ડીવાયએસઓ સાહેબ છે, આ એસઓ સાહેબ છે, બરાબર. એ ખાલી પરીક્ષા આપતા હશે, પરીક્ષા પાસ કરવા માટેની જે રણનીતિ જોઈએ. કારણ કે પરીક્ષા પાસ કરવા માટે બે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કે એક વસ્તુ છે કે પ્રોપર ગાઈડન્સ, કે તમને એક્ઝેક્ટલી જે વિદ્યાર્થી અથવા જે સિનિયરના ગાઈડન્સમાં તમે તૈયારી કરો છો એ વિદ્યાર્થી અથવા એ જે સિનિયર છે એ પોતે એ પરીક્ષા ક્વોલિફાઈ કરેલી છે, એ વ્યક્તિ ત્યાં એક્ઝેક્ટલી માર્ગદર્શન આપવાની ક્ષમતામાં છે કે નહીં, તો પ્રોપર ગાઈડન્સ, પ્રોપર સ્ટ્રેટેજી હોવી જોઈએ. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છે ખાલી વાંચ્યા જ કરે, પણ પરીક્ષા પાસ કરવા માટે સૌથી અગત્યની વસ્તુ છે વાંચનની સાથે સાથે રિવિઝન, તમારી પોતાની નોટ્સ, આ બધી ઘણી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને એક એક સારા કર્મચારી કાં તો અધિકારી બનાવવા માટે પૂરતી છે. તો એ કેસના અંદર એવું નહીં વિચારવું પરીક્ષાના અંદર કે ઘણા વિદ્યાર્થીઓ 3 વર્ષથી તૈયારી કરે છે, 4 વર્ષથી તૈયારી કરે છે તો એ લોકો પાસ થઈ જશે અને હું રહી જઈશ. તમારે જો જો પ્રોપર ગાઈડન્સ હશે, પ્રોપર સ્ટ્રેટેજી હશે, તો મને એકદમ વિશ્વાસ છે કે કોઈ પણ વિદ્યાર્થી પહેલાં ટ્રાયલે બી પરીક્ષા પાસ કરવાવાળા ઘણા યુપીએસસી વિદ્યાર્થીઓ છે, અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે નોકરીની સાથે ફર્સ્ટ ટ્રાયલે પાસ કરી શકે છે. તો એ કેસના અંદર તમારી જોડે પ્રોપર ગાઈડન્સ અને સ્ટ્રેટેજી હોવી જોઈએ, જે મને એવું લાગે છે કે અનએકેડેમીના પ્લસ પ્લેટફોર્મ ઉપર તમને પરફેક્ટલી મળી શકશે. એક પ્રશ્ન છે, સાહેબ ઘણા મિત્રોને વાંચવામાં ટાઈમ મેનેજમેન્ટ બરાબર થતું નથી, એના માટે શું કરવું? તો દોસ્તો જુઓ, પાસ થનારા જે સફળ થનારા વ્યક્તિઓ છે, વિદ્યાર્થી મિત્રો છે, એમને પણ ભગવાને 24 કલાક આપ્યા છે. જે નિષ્ફળતા મેળવે છે એમને 24 કલાક આપ્યા છે. એ 24 કલાકનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એ તમારે એના ઉપર તમને રિઝલ્ટ મળે છે. 24 કલાકની અંદર 8 કલાકની ઊંઘ કદાચ એવું લાગે કે સાયન્સના કહેવા મુજબ જરૂરી છે, પણ મારું તો એવું કેવું 7 કલાક ઊંઘો ને તો એ ચાલે, 6-7 કલાક સુવાનું, બાકીનો જે સમય છે કદાચ તમે જોબ કરો છો તો 6 કલાક બીજા જોબ ના જાય એમ કરીને 12 કલાક જાય, બરાબર ને. બાકીના રહ્યા 12 કલાક તો એમાંથી 4 કલાક આપણી રોજબરોજ ખાવામાં ને એમાં જાય, તો બીજા 6 કલાક વધે ને એનો સદુપયોગ કરો, બરાબર છે. જેને ખરેખર ભણવું છે ને પાસ કરવી જ છે પરીક્ષા, એમને ટાઈમ મેનેજમેન્ટ કરવાની વાત થાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પહેલું તો કે બીજો વધારાનો જે સમય છે મોબાઈલની અંદર સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ કરી રહ્યા છો, સદુપયોગ કરો છો તો વધારે સારી વાત છે. કે ટેલિગ્રામ ચેનલ છે તો અમુક જોઈન કરેલી છે એટલે ટેલિગ્રામ ચેનલ છે, આપણી અનએકેડેમીની ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાઓ, એમાં અપડેટ બધું આવતું રહે. તમામ સાહેબોના ફ્રી લેક્ચર છે તો એ પણ તમે ટેસ્ટ આપી શકો છો. તમારે જેટલો વાંચવાનો સમય છે, તમે પ્લસ કોર્સની અંદર જોડાયા છો તો તમે વાંચવાનો જેટલો સમય નક્કી કર્યો છે એટલું રોજે રોજ પૂરું કરો, ઓકે. 21 દિવસ સુધીની જે તમે એક રીત અપનાવો, 21 દિવસ સુધી એક કામ કરશો કે ભાઈ રોજે સવારે ઉઠવું છે તો સવારે ઉઠવાનો પ્રયત્ન કરો. લાગશે થોડાક દિવસ પ્રયત્ન કરશો તો તકલીફ પડશે, પણ ધીમે ધીમે એક ટેવ પડી જશો દોસ્તો, બરાબર છે. પછી એવું લાગે છે કે અમુક સાહેબના લેક્ચર મારે રેકોર્ડેડ ફોર્મમાં જોવા છે, પછી એ તમારી મરજીની વાત છે, બરાબર છે. તમે લાઈવમાં પધારો છો તો વધારે સારી વાત છે. બાકી તમે જે સમય નક્કી કરો છો કે મારે આટલું આ સબ્જેક્ટનું આજે પૂરું કરવું છે, એના સિવાયના હું લેક્ચર જોઈ લઈશ, પ્લસ કોર્સમાં જોડાયો છું, તો પછી એ પ્રમાણે કામ કરો રોજે રોજ. અને તમામ સાહેબોને તમે પૂછી લો કે ભાઈ તમારા વિષયની તૈયારી તમારે અમારે કેવી રીતે કરવી, કારણ કે આજે હું છું તો મારા વિષયની હું ચર્ચા કરીશ, અલ્પેશ સાહેબના વિષયની નહીં કરું, કારણ કે અલ્પેશ સાહેબ એમના વિષય વિશે ઘણું ઊંડાણમાં જાણતા હશે અને એ તમને કહેશે કે ભાઈ કમ્પ્યુટર તમારે આ રીતે રીડ કરવાનું છે અને આટલું આટલું કરી દેવાનું છે. એટલે જે ફેકલ્ટી તમને કહે છે સાહેબ આટલું કરો તો બસ આટલું કરવાનું છે દોસ્તો, બરાબર ને. અને કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવું ખોટું કહેશે જ નહીં, કારણ કે એમને એમના વિષયનું સારું કરવાનું છે, સારું રિઝલ્ટ અપાવવાનું છે, એટલે એ વિશ્વાસ ઉપર ચાલવાનું, બરાબર. અને વાત રહી બીજા બધા વિષયની કરંટ અફેર્સ એ બધું પણ, એ પણ વિષયની સાથે તમે પૂછી શકો છો. અને ઘણા બધા ફેકલ્ટીઝ છે, બધાનો ઉપયોગ કરો, સરસ ઉપયોગ કરીને સરસ રીતે વાંચન કરો. સમયનો સદુપયોગ કરશો તો તમને ટાઈમ મેનેજમેન્ટ રિઝલ્ટ આપવાનું છે, બરાબર ને કેતન સાહેબ? 100%. પેલા સાહેબ નો પ્રશ્ન હતો કે જે છે એ કેવી રીતના જે છે આટલા બધા ફોર્મ ભરાય છે તો મારે કેવી રીતના નવન નંબર આવે ન આવે. સિમ્પલ વસ્તુ છે, આપણે નોકરી મેળવવા માટે સાહેબ એક જ સીટની જરૂર, કેટલા સીટની જરૂર છે? મારે જોબ મેળવવી છે તો કેટલી સીટ જોઈએ છે? એક જ સીટ જોઈએ છે. 243 સીટની હમણાં એસટીએની ભરતી પડી છે, એ 243 પણ મારે રિક્વાયરમેન્ટ કેટલી? એક જ. તો તૈયારી એવી કરો કે મનમાં સંકલ્પ કરીને તૈયારી કરો કે ભાઈ મારે 243માંથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને 242 સીટમાં લડવાનું છે. શું કામ 242 સીટમાં? કારણ કે એક સીટ તો મેં લઈ લીધી છે, બરોબર છે. આવો દ્રઢ નિશ્ચય કરીને તમે તૈયારી કરો. બીજું, અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર આવો. અહીંયા તમારા ઘણા બધા એજ્યુકેટર, અમે અત્યારે અહીંયા 4 એજ્યુકેટર છીએ, એ સિવાય ઘણા બધા એજ્યુકેટર તમને ત્યાં જોવા મળશે. અમારા લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં જુઓ,
બીજું તમે સ્પેશિયલ ક્લાસમાં થોડોક સમય અનુભવ કરો કે આ સાહેબોનું લેવલ કેવું છે, કેવી રીતના તૈયારી કરાવડાવે છે, શું આપણે આ તૈયારી કરશું તો આગામી એક્ઝામ પાસ કરશું, એ નક્કી તમારે કરવાનું છે. એના માટે અમે છીએ કે અમે અમારું અહીંયા બેસ્ટ આપીએ છીએ. બીજું કે જો તમે ક્લાસમાં 12-25 હજાર રૂપિયા ફી ભરીને જાઓ છો, અહીંયા અમે જ આવવાના છીએ. કારણ કે અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર જેટલા એજ્યુકેટર છે, બધા જ એજ્યુકેટર બીજા ક્યાંક ઓફલાઈન સંસ્થા સાથે પણ જોડાયેલા હશે, બરાબર છે. તો અહીંયા પણ અમે, તમે અહીંયા 25 હજાર રૂપિયા ભરીને ભરશો, બરાબર છે. જ્યારે અહીંયા અમે તમને માત્ર 24 મહિનાની જે બેચ છે એ બેચના ખાલી 8,400 રૂપિયા છે. બીજું કે અહીંયા કદાચ ઓફલાઈન ને અનએકેડમીનો બીજો મેઇન બેનિફિટ તમને સમજાવું તો એ વસ્તુ છે કે કદાચ તમે ઓફલાઈન ક્લાસીસમાં જોડાઓ છો તો ડેલીના કેટલા લેક્ચર આવશે, 2 કલાકનો લેક્ચર આવશે, મેક્સિમમ કોઈ સંસ્થા હશે 3 કલાકનું લેક્ચર તમને પ્રોવાઈડ કરશે. જ્યારે અનએકેડમી ઉપર ડેલીના તમે થાકી જશો સાહેબ, તમે વાઈફાઈ હશે ને તમારા ઘરે, વાઈફાઈ હશે ને તો એ તમારે મોબાઈલ હેંગ થશે ને ત્યાં સુધીના લાઈવ લેક્ચર આવશે. બીજી એક વસ્તુ કે ઓફલાઈનમાં તમે જોડાઓ છો તો તમારી બેચ ક્યાં સુધી ચાલશે સાહેબ, તો 3 મહિના, મેક્સિમમ 4 મહિના, 5 મહિનામાં તો પૂરું કરી દેશે ક્લાસ 3માં. જ્યારે અનએકેડમી ઉપર માત્ર 8,400, એમાં 10% ડિસ્કાઉન્ટ તમારી પાસે છે, એટલે 7,560માં 24 મહિના સુધી આ બધા એજ્યુકેટર અહીંયા બેઠા છે. બધા જ એજ્યુકેટરના તમે લાઈવ લેક્ચર જોવાના છે. બીજું કે બધા એજ્યુકેટર 1.5 વર્ષથી અહીંયા ભણાવે છે. તમને એમ થાય કે સાહેબે આવીને પહેલો લેક્ચર કયો લીધો તો એ મારે જોવો હોય તો તમે જોઈ શકશો, અત્યારે આવશો અત્યારે જોઈ શકશો, બરાબર છે. તો મોડું ન કરો, ફટાફટ જેને જોડાવું છે એ લોકો જોડાઈ જાઓ. બીજું એક વસ્તુ તમને કહી દઉં કે આ બધા તમે કદાચ ઓફલાઈન ક્લાસીસમાં જાઓ, બરાબર છે, જીઓગ્રાફીમાં કોઈ એવા સાહેબ આવે છે તમને નથી ફાવતું, તો શું એક તમારા એકના કહેવાથી એ સાહેબ તમને, એ સંસ્થા તમને ફેકલ્ટી ચેન્જ કરી આપશે? તો કે ના થાય સાહેબ. જ્યારે અહીંયા અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર તમને, બરાબર છે, કદાચ મારી પાસે નથી ફાવતું તો બીજા 5 એજ્યુકેટર એવા છે જે જીઓગ્રાફી ભણાવે છે, તમને ફાવે છે એની પાસેથી ભણી શકો છો. અથવા કોઈ બીજા એજ્યુકેટર પાસે ભણેલા છો, એ ટપ્પો નથી પડ્યો એમાં, તો મારો લેક્ચર જોઈ લો અને એમાં તમે જોઈ લો કે સાહેબે આ સાહેબે આવું કરાવ્યું છે, આ સાહેબે આવું કરાવ્યું છે, તો અહીંયાથી તમે જોઈ શકો છો. મિત્ર, એક જ વસ્તુ ખાસ યાદ રાખજો, એપ્લિકેશન એક જ છે, ફાયદા અનેક છે, બરાબર છે. અને બીજું, ગુજરાતમાં તમે જોઈ લેજો આટલું સસ્તું, અને અમુક એવું લોકો કહેતા હોય ને કે સસ્તું એ સારું ન હોય, સારું ના હોય તો તમે જાતે ચેક કરો કે ભાઈ કેટલા એજ્યુકેટર વ્યવસ્થિત છે, કયા એજ્યુકેટરના લેક્ચર તમારે જોવાના છે, બરાબર છે. તો આ રેટની અંદર તમને ગુજરાતમાં કોઈ આવું સારું પ્લેટફોર્મ તમને મળે તો લગભગ મારા ધ્યાનમાં તો છે જ નહીં કોઈ કે આવું કોઈ પ્લેટફોર્મ તમને આનાથી સસ્તું મળી શકે. તો આટલા બધા બેનિફિટ છે. તો ખાસ જે લોકો યુટ્યુબ ઉપર હાલમાં જોવા છે એ લોકોને ખાસ પહેલાં એક જ અપીલ કરીશ કે જો તમે હજી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો, બરાબર છે. જીપીએસસી સિલેક્ટ કરો અને સીધા તમે એની ઉપર લાઈવ લેક્ચર જુઓ, રેકોર્ડેડ લેક્ચર જુઓ, તમે તમારું પોતે જે છે નોલેજ ચેક કરો કે કઈ રીતનું છે, કઈ રીતની પ્રોસેસ હોય છે, શું છે શું નહીં, અને પછી વિશ્વાસ આવે છે તો તમે જે છે એ પ્લસ ટુ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને આ બધા જ એજ્યુકેટર તમને ત્યાં આના કરતાં પણ હજી ફૂલ ડિટેલની અંદર જબરજસ્ત કન્ટેન્ટ આપવા માટે રેડી છે. અલ્પેશ સાહેબ. હા સર, રાઠોડ મસાભાઈ ભરવાડનો એક સવાલ છે કે સર કોમ્પ્યુટર માટે જેટલી પણ છે બધી, તમે 9મા ધોરણની, 10મા ધોરણની, 11મા ધોરણની, 12મા ધોરણની કોમ્પ્યુટરની ચોપડી જો જાતે વાંચશો ને, તમે જે શબ્દો લખ્યા છે ને એ શબ્દો એટલા વિચિત્ર છે કે તમારા વાર હે ને સેટવેટ જેલ લગાયા વગર ઊંચા થઈ જશે, બરાબર છે. તો એના કરતાં જો તમારે એનું એકદમ સરળ રૂપમાં ભણવું હોય, ફ્રીમાં સ્પેશિયલ ક્લાસમાં ભણો, તમને લાગે મારે પ્લસ નથી લેવું, તો ફ્રીમાં સ્પેશિયલ ક્લાસની સગવડ પણ અનએકેડમી ઉપર છે કે જેમાં રેગ્યુલર અમારા બધા ફેકલ્ટી દિવસમાં શક્ય હશે તો એક એક ક્લાસ મોટા ભાગે આવે છે. 7:00 વાગ્યાથી લઈને 11:00 વાગ્યા સુધી ફ્રીમાં સ્પેશિયલ ક્લાસીસ ચાલતા હોય છે. તો ત્યાં તમે જો કોમ્પ્યુટર ભણવા માગશો તો મારી 4,000 બિન સચિવાલયના કોમ્પ્યુટરના પ્રશ્નોની સિરીઝ ચાલે છે જે ફ્રીમાં ચાલે છે, તો તમે ત્યાં જોડાશો તો પણ તમને ઘણું બધું નોલેજ મળશે. તમને એમ થાય કે ના મારે સાહેબ એમસીક્યુની થિયરીમાં જવું છે, તો થિયરી માટે પ્લસનો રસ્તો તમારા માટે ખુલ્લો છે. એટલે કોમ્પ્યુટર માટે તમે જો અનએકેડમીમાં જોડાશો, ફ્રીમાં જોડાશો, પ્લસમાં જોડાશો, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિન સચિવાલય માટે કે બાકી કોઈ પણ પરીક્ષા, ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા હશે એના માટે તમને પૂરું ગાઈડન્સ મળી રહેશે. બીજા એક મિત્ર છે સાગરભાઈ, એમનું કહેવું એમ છે આપણે ટાઈમ કહી દેજો તમામ સાહેબો, આપણે સ્પેશિયલ લેક્ચરનો જે ટાઈમ છે ને કહી દઈએ વિદ્યાર્થીઓને, તો એ લાભ લઈ શકે. એકવાર કેવું સાહેબ તમારો ટાઈમ કયો છે, એક લેક્ચરનો ટાઈમિંગ ખાલી કહી દો,
પ્રી લેક્ચર નો ટાઈમ છે એપ્લિકેશન ની અંદર રાત્રે 8:30 વાગે, રાત્રે 8:30 થી 9:30 બરાબર ને? કિશન સાહેબ તમારો ટાઈમ કયો છે? તો મારો લેક્ચર નો ટાઈમ ડેલી બપોરે 2-3 રહેશે. આવતીકાલે સાહેબ મારે 5-6 છે, ડખો પડશે હે ને? તો 5-6 કાલે મેં 5-6 રાખી દીધું પાછું. તો વાંધો નહીં દોસ્તો, તમે મારું રેકોર્ડેડ આપો પણ સાહેબ ના લેક્ચર માં જોડાજો અને કમ્પ્યુટર નો ટેસ્ટ આપી દેજો. તો ટાઈમ ક્રોસ થતો હશે તો આપણે ચેન્જ કરી દઈશું, એની ચિંતા ના કરતા. પણ તમે ટેસ્ટ આપજો, બધા સાહેબો નો લાભ લો. અમારા સિવાય પણ અન્ય પણ એજ્યુકેટર છે, એમની સાથે પણ તમે ફ્રીમાં ટેસ્ટ આપો દોસ્તો, તો તમને ખરેખર ખબર પડશે કે કેવા લેવલના પ્રશ્નો પૂછે છે અને કેટલી સમજૂતી મળે છે, બરાબર. અને બીજી એક વાત, ફ્રી લેક્ચર છે એટલે આખે આખું કન્ટેન્ટ નથી મળવાનું, પણ એની ડિટેલમાં માહિતી પ્લસ કોર્સમાં મળશે. એટલે જે રીતે કેતન સાહેબે વાત કરી કે ભાઈ 8,400 રૂપિયા બે વર્ષની ફી, વિચારો બે વર્ષની માત્ર 8,400, એની અંદર પણ અલગ અલગ એજ્યુકેટરના જે રેફરલ કોડ છે એ રેફરલ કોડનો ઉપયોગ કરીને તમે પ્લસ કોર્સમાં જોડાઈને 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, બરાબર છે. આ બધાનો લાભ લઈને વહેલી તકે પ્લસ કોર્સમાં જોઈન થઈ જાઓ, સરસ મજાની તૈયારી કરો. જેને ભણવું છે એ વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ ગજબની વાત છે નહીં, સમજો બરાબર. વિષયોની આધારે જે પણ માહિતી છે તમારે જોઈએ છે, પણ હજુ પણ પ્રશ્નો પૂછો અમને, અમારે ના જ નથી, બરાબર છે સર. પીએસઆઈ ના સિલેબસમાં સાંસ્કૃતિક વારસો નથી લખતો, પણ અમુક પ્રશ્નો પૂછાય છે કેટલા હદ સુધી વારસો કરવો. વારસા માટે તો સાહેબ કેતન સાહેબ જે રીતે આપણે ગુજરાતની અસ્મિતા છે, હે ને? ગુજરાતની અસ્મિતા તમારે ગુજરાતની અસ્મિતા વાંચજો, પણ પીએસઆઈ માટે ગુજરાતની અસ્મિતા સાહેબ વાંચવી ને એટલે જે છે 700-750 પેજની બુક છે, બરાબર. હવે એને લો વાંચવો કે અસ્મિતા પૂરી કરવી, લગભગ પીએસઆઈ આવીને વહી જાય, અસ્મિતા પૂરી ન થાય, બરાબર. પણ એના માટે શું કરવાનું છે તો કે ગુજરાત સરકારે ઘણી બધી માહિતી ખાતાની બુકો અવેલેબલ કરી છે, જેમ કે ઝોરાવરસિંહ જાદવ વાંચી શકો છો, હર્ષુતાબેન સિદ્ધાણી વાંચી શકો છો, બરાબર છે. એ સિવાય માહિતી ખાતાની જે છે વેબસાઇટ ઉપર ઘણી બધી કલ્ચરની બુકો છે. બીજું, મારા સ્પેશિયલ ક્લાસની અંદર કલ્ચર જેને પીએસઆઈ કરવું છે એ લોકો માટે મેં ગુજરાતની સફર નામની સિરીઝ ચાલુ કરી હતી જ્યારે હું અનએકેડમીમાં ફર્સ્ટ ટાઈમ જોડાયો હતો ત્યારે, અને પહેલી જ વખતથી, અને એ 50 લેક્ચરની સિરીઝ છે. જેને જોયું હોય તો એની અંદર લગભગ ગુજરાતનું બધું કલ્ચર જે છે એ કમ્પ્લીટ કરાય એવું છે, બરાબર. જે સિવાય આપણે ઘણા બધા સ્પેશિયલ ક્લાસીસ લેતા હોઈએ છીએ એની અંદર જે છે એ કલ્ચર તમારું એકદમ જબરજસ્ત રીતે થઈ જાય. બીજું કે પીએસઆઈમાં કલ્ચર નથી પૂછાતું, પણ ક્યારેક ક્યારેક આવે છે તો વધીને 3-4 માર્કનું હોય છે, તો એને રિલેટેડ એકદમ ઇઝી વેમાં પૂછતા હોય છે, એમાં કોઈ અઘરા પ્રશ્ન આવશે નહીં. હર્ષે અલ્પેશ સાહેબનો એક પ્રશ્ન છે, કોઈ વિદ્યાર્થી સાગરભાઈ રાજગોરનો સવાલ શું છે? અચ્છા, ક્લાસ 3 માટેની મેક્સિમમ એજ કેટલી છે એવું પૂછે છે સાગરભાઈ. તો એના માટે સામાન્ય જનરલ કેટેગરી માટે 35 વર્ષની છે, અને જો આપ કોઈ કેટેગરી બિલોંગ્સ કરો છો તો એના માટે 40-45 વર્ષ સુધી અલગ અલગ હોઈ શકે છે મહિલાઓ માટે. ઉંમરની વાત કરીએ સાહેબ, ઉંમરની વાત, ઉંમર આપણી 28 વર્ષ હતી, પરંતુ આનંદીબેનની સરકારમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે બેને 5 વર્ષનો વધારો કર્યો એટલે 33 પહોંચી ગયા, અને એમાં પાછું ઈડબ્લ્યુએસ એસસી એસટી મહિલા એમાં હવે બીજું 5 વર્ષ મળે છે, એટલે 33 પ્લસ ઉપર જે વિદ્યાર્થીઓ 33 સુધી તો છે જ તમારા માટે જોવાય. અનએકેડમી ગુજરાતનો સવાલ છે કે સાહેબ મેથ્સ રીઝનિંગમાં સારો એવો સ્કોર કઈ રીતે કરી શકાય? તો બંને સબ્જેક્ટ અનએકેડમી ગુજરાત એવા છે કે બંને પ્રેક્ટિસ માગી લે,
અને એના માટે આપણે જોડે એક ફેકલ્ટી છે શૈલેષ પટેલ સાહેબ, કે જે તમને મેથ્સ એન્ડ રિઝનિંગ બંનેમાં સારી એવી તૈયારી કરાવી શકે છે. સાહેબના રેગ્યુલર સ્પેશિયલમાં સેશન હોય જ છે, તો આપ એમાં જોઈન થઈ જશો તો તમને મેથ્સ અને રિઝનિંગ બંને, શૈલેષ સર છે, ટેકનિક સર છે, ઘણા બધા સાહેબો છે એડ્યુકેટર કે જે તમને તૈયારી કરાવશે મેથ્સ રિઝનિંગમાં. બીજા વિદ્યાર્થી મિત્રો જે પણ પ્રશ્નો હોય ને તમે કમેન્ટ કરજો, એ પ્રશ્નોનું જે પણ ઓકે વિગતો. સાગરભાઈ રાજગોરનો એક સવાલ છે કોમ્પ્યુટર માટે સાહેબ, બે મિનિટ. હા હા, વાંધો નહીં. કે સર કોમ્પ્યુટર આરએમસી જુનિયર ક્લાર્ક એક્ઝામ માટે કેટલા, તો સાગરભાઈ એક્ઝેક્ટલી કોમ્પ્યુટર જે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં 40 માર્ક્સનું પૂછાય છે, અને ટચવુડ લાસ્ટ ટાઈમ જે પરીક્ષામાં કોમ્પ્યુટર લેવાયેલું 40 માર્ક્સનું, એમાંથી હું જે કન્ટેન્ટ કરાવું છું એમાંથી બેઠું મારી નોટ્સમાંથી 39 માર્ક્સનું હતું. એટલે આપ કોમ્પ્યુટર માટે એકદમ બેફિકર રહો, આરએમસી પરીક્ષા હશે, એટીડીયુ પરીક્ષા હશે, બિન સચિવાલય પરીક્ષા હશે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત કોઈ પણ પરીક્ષા લેતું હશે જેમાં કોમ્પ્યુટર વિષય આવતો હશે, અને જો તમે મારી જોડે ભણ્યા છો બરાબર છે ઓફલાઈન ઓનલાઈન કોઈ પણ માધ્યમ દ્વારા, તો એના માટે બેફિકર રહો, તમે એકદમ દૂરસ્થ વ્યક્તિ સાથે કોમ્પ્યુટર ભણવાના છો. કેતન સાહેબ આપના માટે એક સવાલ છે રાઠોડ મસાભાઈ ભરવાડનો, ડીવાયએસઓ માટે સંગીતના વાદ્યો સ્ટાન્ડર્ડ 11 અને 12 ની સંગીત બુકમાંથી રીડ કરાય? સંગીત બુકમાંથી તમે રીડ કરશો તો બુક બહુ લાંબી બુક છે, કારણ કે આખી ધોરણ 11-12 નો સંગીત સબ્જેક્ટની આખી બુક છે. ઓકે, તો થોડુંક લેન્ધી થઈ જશે. તમારી પાસે સમય હોય અને જો રીડ કરવી હોય તો બેસ્ટ છે. બાકી જે છે એ સંગીત માટે તમારે જે છે ઘણા બધા પબ્લિકેશન, અને બીજું કે તમારે ગ્રંથ નિર્માણ બોર્ડ જે છે એની પણ જે છે એ કલ્ચરની બુક આવે છે, અને એની અંદર સંગીત જે છે એ જબરજસ્ત રીતે પીરસેલું છે, તો એની ઉપર સારી એવી ડિટેલ તમને મળી રહેશે. 11-12 ની સંગીતની અંદર તમને ખાલી બેઝિક મળશે, બરાબર છે. થોડા ડિટેલમાં પ્રશ્નો પૂછાય છે, જેમ કે એના સંગીતકાર કોણ છે, એ બધું તમને ગ્રંથ નિર્માણની બોર્ડની બુક જે છે કલ્ચરની બુક એની અંદર તમને વ્યવસ્થિત મળી જશે. પીકે કલેક્શનનો સવાલ છે કે જીપીઆઈ એસટીઆઈ ક્લાસ 3ની પ્રિલિમમાં કેલ્ક્યુલેટર લઈ જવાય તો ના લઈ જવાય? ભાઈ બરાબર, એ તો ના લઈ જવાય, કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ પહેરીને ના જતા, સ્માર્ટ વોચ પહેરીને ના જતા, કારણ કે આ વખતની પરીક્ષામાં એસટીઆઈ પીઆઈની બધી એક્ઝામમાં એ લોકો જે લોકો સ્માર્ટ વોચ પહેર્યું હોય એ લોકોને બી રિઝલ્ટ રોકી રાખ્યા છે. અને ત્યાં એક્ઝેક્ટલી પીકે ભાઈ, ત્યાં એક્ઝેક્ટલી એસટીઆઈની પરીક્ષા છે, પણ એસટીઆઈના અંદર કેલ્ક્યુલેશનવાળું કોઈ ટોપિક નહીં આવે. ત્યાં ડીવાયએસઓનો આખો સિલેબસ છે, જીપીએસસીની પ્રિલિમનો ડીવાયએસઓ સુપર ક્લાસ 3નો સિલેબસ છે. એટલે ચિંતા કર્યા વગર તમે તમારું કેલ્ક્યુલેટર ઘરે મૂકીને જજો, સ્માર્ટ વોચ લઈને ના જતા. સ્માર્ટ વોચથી સાહેબ કદાચ તમારી કન્ડિશન હારી છે, ફોર વ્હીલ લઈને જાઓ છો તો ડિજિટલ લોક એ નહીં લઈ જવા દે અંદર તમારી ગાડી ચાવી. બરાબર સાહેબ, એકનો પ્રશ્ન છે કે સાહેબ અન એકેડેમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આગળ કઈ રીતે વધવાનું? હા, ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન આવે છે, ઇન્સ્ટોલ કરે પછી ઘણા યુપીએસસી માં જતા રહે છે, ભાઈ આપણે એટલા બધા નથી જવાનું, આપણે અટકી જવાનું છે. ત્યાં નીચે મિત્રો સ્ટેટ પીએસસી કૌંસમાં 19 લખ્યું છે, મિત્રો ધ્યાન રાખજો. જે મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે એમાં આપણે યુપીએસસી એસએસસી બેન્કિંગ એ બધું જોવા મળશે, અને તમારે નીચે જવાનું, નીચે સ્ટેટ પીએસસી એમાં કૌંસમાં 19 લખ્યું હશે, એમ જ હશે. આગળ ધીરે વધજો, એમાં જીપીએસસી ઉપર હશે, જીપીએસસી સીજીપીએસસી ને બધું નહીં, જીપીએસસી કરજો, એની અંદર તમે જજો. અને એમાં મિત્રો તમે અમે 4 ફેકલ્ટી છે એમનું નામ ઉપર સર્ચ કરજો તો તમને અને ફોલો કરી દેજો. અને કઈ બીજું કામ હશે એમાં તમે મેસેજ પણ કરી શકો છો ફેકલ્ટીને, તો તમે આજે જ ઇન્સ્ટોલ કરીને કેતન સર ઉપર સર્ચ કરજો, હર્ષ સર છે, અલ્પેશ સર છે, મારું નામ છે કેયુર પટેલ, તો તમે સર્ચ કરીને ત્યાં મેસેજ કરી શકો છો, અમને ત્યાં મેસેજ મળી જશે. તમારો કોઈ પ્રશ્ન હોય અમારા વિષયનો તો પણ તમે કરી શકો છો. તો જીપીએસસીમાં જજો, એમાં ગુજરાતી સિલેક્ટ કરજો, એટલે તમને બધું આગળ મળી જશે. ઓકે, અને કદાચ બીજું કઈ સિલેક્ટ થઈ ગયું ભૂલથી તો લેફ્ટ હેન્ડ સાઈડમાં 3 લીટી હશે, ત્યાં ક્લિક કરશો ને તમે તો તમને છે ને ત્યાં ગોલ સેટિંગ માટે મળશે, બરાબર. ત્યાં ક્લિક કરશો એટલે ફરીથી પાછી બધી કેટેગરી બતાવશે તમને, તો ત્યાં જીપીએસસી એવું સર્ચ કરવાનું, જીપીએસસી ઉપર સિલેક્ટ કરવાનું, હા, સીજીપીએસસી નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સર્ચ કરજો જીપીએસસી, અને પછી તમારે જીપીએસસીની અંદર જ આ બધું આવી જાય, ક્લાસ 3ની તમામ એક્ઝામ્સ, બરાબર. એટલે જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરવાની છે, ને એની અંદર જે પણ સાહેબોના નામ છે, અલ્પેશ સાહેબ છે, કેતન સાહેબ છે,
કેવી સાહેબ છે ને હું છું, એટલે એ પ્રમાણે નામ તમે સર્ચ કરીને ફોલો કરી લો અને મેસેજ કરવો તો ત્યાં તમે ઇન્ટરકોમમાં મેસેજે કરી શકો છો અને વહેલી તકે આ સ્પેશિયલ લેક્ચરમાં જોડાઓ. ખોટે ખોટો ટાઈમ ના બગાડો ઘરે, બરાબર, તમને મજા આવશે, આમ ગેમ રમતા હોય ને એવું ફીલ થશે પ્રશ્નોના આન્સર આપવામાં. એટલું તો વાંચી નહીં શકો હે ને સાહેબ, એક કલાકમાં તમે છે ને એક કલાકમાં એક વાર નક્કી કરજો, જુઓ જેટલા પ્રશ્નો સોલ્વ થાય છે ને એટલા તો વાંચી નહીં શકો તમે, બરાબર. તો સાહેબ આપણે અહીંયા સુધી રાખવાનું છે, પછી જમવાનું છે, કેવું ચાલુમાં જ જમી લેવાનું છે, કેવું આયોજન છે? સંજયભાઈ ઠાકોર નો એક સવાલ છે કે બિન સચિવાલય 12 પાસ પર લેવાશે કે ગ્રેજ્યુએશન ઉપર લેવાશે? એ તો અલ્પેશ સાહેબ ને ખબર હોય, એમને કોન્ટેક્ટ ઉંચા સાહેબ ના કાકા ને પૂછવું પડે. નીતિન કાકા હવે એના ફોર્મ ભરી ગયા સાહેબ, અત્યારે તો કદાચ એની પરીક્ષા પતી ગઈ હોત અને લોકોના ખાતામાં પગાર બી આવી ગયા હોત અત્યાર સુધીમાં વર્ષના, ભગવાન જાણે કયા મુહૂર્તમાં પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડ્યું છે, બરાબર છે. એને કોરોના નડે ને જીઆર નડે ને બધું નડે છે, એટલે હવે જે પરીક્ષાઓ લેવાશે મોટાભાગની બધી ગ્રેજ્યુએશન ઉપર લેવાશે. એમાં 12 પાસ હતું, જૂની જે હતી એ 12 પાસ વાળી હતી, હવે ભવિષ્યમાં બિન સચિવાલયની અત્યારે અટકાયેલી જે ભરતી છે જે અત્યારે વિવાદિત છે આખી, બરાબર છે, એ વિવાદિત ભરતી 12 પાસ ઉપર જ લેવાશે, એ ગ્રેજ્યુએશન ઉપર નહીં જઈ શકે કારણ કે ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે. પણ હવે તમારે જેટલી ભરતીના ફોર્મ આવે છે, કોન્સ્ટેબલ આવશે કે જે કઈ પણ આવશે, એની પ્રાયોરિટી તમારે ગ્રેજ્યુએશન રાખવાની છે. કોન્સ્ટેબલ સરકાર વિચારી શકે છે હજી 12 પાસ ઉપર, પણ હજી વિચારી શકે છે, અત્યાર સુધી 12 પાસ જ છે. સરકારને એવું લાગે છે કે ગ્રેજ્યુએશન ઉપર લેવી જોઈએ તો સરકાર લઈ શકે છે, એમાં આપણે કોઈ મતભેદ કરી શકીએ નહીં. એટલે હવે જે ફોર્મ ભરાશે એ તમારે પ્રોબેબિલિટી તમારે ગ્રેજ્યુએશન ઉપર નહીં રાખવાની રહેશે. એક અનએકેડેમી ગુજરાતનો પ્રશ્ન છે, જીપીએસસીની તૈયારી કરતા જે મિત્રો નવા છે એમના માટે થોડું માર્ગદર્શન આપજો. શું સિલેબસ અને બુક લિસ્ટ તો આપણા જે બધા ફેકલ્ટીઓ છે પોતાના વિષયની બુક તમને અહીં કહી દેશે, તો તમારે બુક ખરીદવી હોય તો ખરીદી શકો છો. એમાં મારા વિષયની હું વાત કરું તો બંધારણની વાત કરીએ તો ઘણા બધા મિત્રો હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી બુકો યુઝ કરતા હોય છે, તો હિન્દી અને ઇંગ્લિશની જેની પકડ સારી છે એ લોકો લક્ષ્મીકાંતની બુક યુઝ કરી શકે છે મારા વિષયની અંદર બંધારણમાં, અને જેમને ગુજરાતી સારું એવું ફાવે છે તો ગુજરાતીની અંદર તમે યુવા ઉપનિષદની બુક જે સંપૂર્ણ લક્ષ્મીકાંતની ગુજરાતી એનો ઉપયોગ પણ કરી શકો છો, એ બુક પણ સારી છે. તો મારા વિષયમાં તમે એ બુકનો ઉપયોગ કરી શકો છો. યોજનાઓની વાત કરું તો યોજનામાં સ્પેશિયલ સરકારની બુકો ઘણી બધી ચાલે છે, માહિતી ખાતામાં સરકારના જે જુદા જુદા વિભાગો છે એની ઘણી બધી યોજનાઓની બુકો મળતી હોય, સરકારી બુકનો તે ઉપયોગ કરી શકો છો. ઓકે કેતન સર, ઓકે મારા સબ્જેક્ટની જો વાત કરું જિયોગ્રાફી અને આર્ટ એન્ડ કલ્ચર, તો ગુજરાતમાં ગુજરાતની જિયોગ્રાફીની એક પણ સ્ટાન્ડર્ડાઇઝ બુક છે એની ગુજરાતી પાછળ જે છે એમાં ઘણો બધો વિવાદિત છે, ઘણા બધા પ્રશ્નો જે છે એ ડાઉટફુલ છે. તો એના માટે સૌથી સારામાં સારો રસ્તો છે કે ગુજરાતની અંદર જો ગુજરાત જિયોગ્રાફી, બીજું એક વસ્તુ કહું, મારો સબ્જેક્ટ એવો હોય કે પાઠ્યપુસ્તકમાં નથી ભણાવવામાં આવતો. તમે જો ગુજરાતના પાઠ્યપુસ્તકમાં ધોરણ 6 થી લઈને 12 સુધી લજાવ છો, ગુજરાત જિયોગ્રાફી ક્યાંય તમને નહીં મળે, બરાબર છે. તો ગુજરાત જિયોગ્રાફી માટે જે છે ગુજરાતની અંદર અત્યારે એક જ પબ્લિકેશન અવેલેબલ છે, બરાબર છે, એ જે છે એ ગ્રંથ નિર્માણની મંજુલાબેન દવેની બુક છે. પણ એ બુકનું મેં તમને કીધું એ પ્રમાણે 450 પેજની બુક છે, બરાબર, ખાલી ગુજરાત જિયોગ્રાફી છે અંદર, બરાબર છે. અને બીજું એક જે છે ઇન્ડિયન જિયોગ્રાફી માટે યુવા ઉપનિષદની બુક આવી છે, પણ એ લગભગ 550 પેજની બુક છે, ખાલી ઇન્ડિયન જિયોગ્રાફી લખ્યું છે ખાલી. તો આટલી બધી બુક વાંચવા કરતા, બરાબર છે, હું તો એમ કહું છું કે તમારે જે છે એ અનએકેડમીના જે એજ્યુકેટર છે અમે બધા, એ તમને આ બધામાંથી જે છે એ કન્ટેન્ટ લઈ અને તમારી સુધી પહોંચીએ છીએ. ઓકે, તો ખાસ તો તમારે બીજું કંઈ વધારે વાંચવાની જરૂર નથી, બરાબર છે. જે અમારા લેક્ચર જે છે તમે અહીંયાથી જુઓ છો એ જ જે છે લેક્ચર ઉપર તમે ખાસ ફોકસ રાખજો. અનએકેડમી પ્લસની અંદર જો મારી વાત કરું તો ગુજરાતનું કલ્ચરને જે છે જિયોગ્રાફી 3 વખત કમ્પ્લીટ કરી ચૂક્યો છું, એ લેક્ચર તમે જોશો એટલે ગેરંટી મારું છું ડીવાયએસઓથી ઉપર એટલે સુપર ક્લાસ 3 થી માંડી અને જીપીએસસી 1-2 સુધી
તમામ જે છે બેચનું અહીંયા જે છે એક્ઝામનું તમામ કન્ટેન્ટ જે છે એ કવર કરાવેલું છે, બરોબર છે? એટલે તમારે જો અલગ અલગ બુકો જો ન રીડ કરવી હોય તો અમે બધા રીડ બુક એટલા માટે જ કરી છે તમારા સુધી બેસ્ટ કન્ટેન્ટ પહોંચી શકે. તમે રીડ કરશો તો સમજાશે નહીં, અથવા તો સમજવામાં વાર લાગશે બુક રીડ કરવામાં. અમુક લોકોને તો બુક સાહેબ ચાલુ થઈ ગઈ પછી પૂરી થતા 1.5 મહિના થાય કે એ બુક જ પૂરી ન થાય અને બુક જ પૂરી ન કરી શકે, કારણ કે રીડ કરવી બુક આખી બુક કરવી બુક રીડ કરવી અઘરી વસ્તુ છે. તો એ જ બુકમાંથી અમે કન્ટેન્ટ લઈને તમારા સુધી પહોંચીએ છીએ. તો બુક વાંચો એ બહુ સારામાં સારી વસ્તુ છે, પણ અત્યારે ડિજિટલ જે છે અત્યારે જે ક્રાંતિ ચાલી રહી છે ડિજિટલની, એના માધ્યમથી તમારા પાસે અમે જે છે એ આખું જે છે એ બધી બુકનો સારાશ લઈને પહોંચીએ છીએ. ઓકે, તો એનો મેક્સિમમ યુઝ કરો. બાકી બુક રીડ કરવી હોય તો મારું બુક લિસ્ટ તમને કહી દઉં કે ગુજરાતની જિયોગ્રાફી માટે મંજુલાબેન દવે, ઇન્ડિયન જિયોગ્રાફી માટે તમારે યાદ રાખજો યુવા ઉપનિષદની બુક સારી છે, કલ્ચર માટે પણ યુવાની બુક સારી છે, પણ કલ્ચર યુવા કરતાં તમે પ્રાઇવેટ પબ્લિકેશન કરતાં ગુજરાત સરકારની માહિતી ખાતાની જે બુકો છે એની પર વધારે પ્રિફર કરજો. હર સાહેબ, યસ દોસ્તો, મેં હમણાં પણ વાત કરી તે પ્રમાણે પાઠ્યપુસ્તકથી બેઝિકથી શરૂઆત કરો, 6-12 ધોરણ, ત્યાર પછી ભાષા નિયામક કચેરીની 3 PDF ડાઉનલોડ કરી લો, તમને ગૂગલ પરથી અવેલેબલ થઈ જશે. ભાષા સૌંદર્ય, ભાષા વિવેક અને ભાષા ગૌરવ, ઓકે, અને મારું કન્ટેન્ટ પ્લસ કોર્સમાં જોડાઈ જાઉં છું. તો આટલી બાબતો કરશો તો આની બહાર પ્રશ્નો ના જાય. ઓકે, જે પણ નિયમો છે એ પણ તમને ભાષા સૌંદર્ય, ગૌરવ અને વિવેકની અંદર મળી જશે. આ ત્રણેય તમને સરકારી PDF છે, સરકારી વિગત છે, એની બહાર કશું જવાનું નથી. ફોર્મેટ જે છે, નિયમો છે એ સેમ રહેવાના. ઓકે, નામ બદલાય ગુજરાતીની અંદર તો એવું છે, એટલે દોસ્તો ધ્યાન રાખજો. જે પણ મિત્રો જોડાયા છે એમને માહિતી જે પણ સાહેબો આપે છે, હજુ ડિટેલમાં અમે બહુ ચર્ચા નથી કરી શકતા. નોર્મલ અત્યારે વાત કરી છે કે ભાઈ આ બુક તમે રીડ કરી શકો છો, પણ જ્યારે પ્લસ કોર્સમાં તમે જોઈન થશો તો બહુ બેઝિકથી એની અંદર ભાઈ ભાષા ગૌરવની અંદર, તો ગૌરવની અંદર કેટલું વાંચવાનું છે હું તમને કહીશ, તો એની અંદર એ પ્રમાણે રીડિંગ કરવાનું રહેશે. ઓકે દોસ્તો, તો ત્યાં પ્લસ કોર્સની અંદર જ્યારે પણ તમે જોઈન થાવ તો એની અંદર ડિટેલમાં માહિતી ત્યાં મળી જશે. 13 તારીખના રોજ મારું લેક્ચર રાત્રે 9 વાગે શરૂ થાય છે, અને આવતીકાલે લેક્ચર સાહેબ આપણામાંથી છે કોઈનું સંપૂર્ણ કોર્સનું? સંપૂર્ણ કાલે જે કોર્સ શરૂ થાય છે એમાં આવતીકાલનું લેક્ચર. ઓકે, તો એમાં પ્લસ કોર્સમાં જો જોઈન થાવ છો તો 13 તારીખના રોજ રાત્રે 9 થી 10:30 મારું લેક્ચર. ઓકે, આખો એપ્રિલ મંથ તમે 9 થી 10:30 એ પ્રમાણે જોઈન થઈ શકો. યસ સર, અલ્પેશ સર, બીજા કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. બીજા કોઈ પ્રશ્નો હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછી લો હવે, કે આપણે એન્ડ તરફ જઈએ સેશનના. પછી આપણે વેબિનારને સમાપન તરફ લઈ રહ્યા છે. 20 જેટલા મિત્રો આપણી વચ્ચે છે, તો મિત્રો તમારો કોઈ પ્રશ્ન હજુ બાકી રહી ગયો હોય તો ફટાફટ કહી શકો. દોસ્તો આવી જ રીતે આપણે મળતા રહીશું. ઓકે, મંથની અંદર એકાદ મિટિંગ આવી સેટ થાય પ્રમાણે કરીશું. વેબિનારની અંદર તમને માહિતી મળતી છે. ઓકે, તમારા પ્રશ્નો પણ તમે નોટ ડાઉન કરતા રહેજો, અને નેક્સ્ટ સેશનની અંદર મળીશું. કોઈ પણ જરૂરિયાત હોય, હજુ પણ પ્રશ્નો તમારા છે તો પૂછી શકો છો. ઠીક છે સાહેબ, મારા ખ્યાલથી મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને એમના સવાલોના સંતોષકારક જવાબ મળી ચૂક્યા છે. તો આપણે સેશનને અહીંયા સમાપ્ત કરીએ. તમામ વિદ્યાર્થી મિત્રોનો અને તમામ મારા મિત્ર એડ્યુકેટરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કેયુર સાહેબ, થેન્ક યુ કેતન સર, થેન્ક યુ હર સાહેબ, થેન્ક યુ સર. તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આ રીતે આપણે વેબિનારમાં મળતા રહીશું. આપ લોકો સ્પેશિયલ ક્લાસ ને પ્લસમાં જોડાવા માગો તો શક્ય એટલા વહેલા જોડાઈ લેજો. આભાર. થેન્ક યુ વેરી મચ. ઓકે, જય હિન્દ, જય ભારત.